શ્રી અરવિંદ, સાવિત્રી મિશનના તમામ યુવાન મિત્રો, વડીલો, આપણા વિદેશી આ દેશની ધરતીના સાધક એવા ભાઈઓ, બહેનો, બાળકો, સાવિત્રીની આ સપ્તાહ દરમિયાન આજે સાતમા દિવસે રાજા અશ્વપતિનો યોગ એ આપણો યોગ છે, અને આપણો યોગ એટલે આપણું જીવન છે. યોગ એ કોઈ નિવૃત્તિના સમયમાં કરવાની પ્રવૃત્તિ નથી. બધું કરીને પરવાળી જઈશું, જવાબદારીમાંથી મુક્ત થઈ જઈશું, અને ત્યાર પછી આપણે જ્યારે કોઈ એકાઉન્ટેબિલિટી રિસ્પોન્સિબિલિટીઝ રહેશે નહીં ત્યારે આ યોગ કરીશું. ત્યાં સુધી વંચાશે તો વાંચીશું, ન વંચાય તો કંઈ નહીં, પણ જે કરતા હોઈએ તે કરીને પછી આપણે આ યોગ કરીશું. એટલે આવો નિર્ણય જ્યારે મનમાં થાય ત્યારે માનવું કે આપણે યોગને માટે તૈયાર નથી. આ યોગ નથી. યોગ એ ટોપ પ્રાયોરિટી છે, મધર એ ટોપ પ્રાયોરિટી છે, સાધના એ ટોપ પ્રાયોરિટી છે, મનની ઉપર આત્મતત્વની જાગૃતિનો અહેસાસ કરવો એ ટોપ પ્રાયોરિટી છે. 5 વર્ષની ઉંમરે થાય તો વેલ એન્ડ ગુડ, અને 5 વર્ષની ઉંમરે ન થાય તો 65 વર્ષની ઉંમરે આપણે પ્રયત્ન કરીએ ત્યારે થવાનો નથી, ત્યારે ન કરી શકાય. પણ માઇન્ડની ઉપર ગ્રુસ પડવાની તૈયારી ન થાય, જીવનના તાણાવાણા આપણને સ્પર્શે નહીં, આપણા કર્મના પરિણામો અને ગતિ એ વધારે ને વધારે સક્રિય થાય તે પહેલાંના સમયે આપણે આ આવતા સંસારના પ્રવાહને વિવેકપૂર્વક રોકવો પડે. આ માર્ગ સંસારનો ત્યાગ કરીને ભાગી જવાનો, જંગલમાં જવાનો, સંસારમાંથી નિવૃત્તિ લઈ લેવાનો માર્ગ નથી. સંસારમાં પ્રવૃત્ત રહીને સંસારમાં જે જીવન જીવાય છે એની પરિપાટી ઉપર ઉઠાવવાને માટેની યાત્રા છે. આપણે જે પરિપાટીનું જીવન જીવીએ છીએ એ આહાર, નિંદ્રા, ભય અને મૈથુનનું જીવન છે. એ જીવનને વેદાંત દર્શન પ્રમાણે આપણે ઉપર ઉઠાવવું પડે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. હવે ધર્મ, અર્થ, કામ અને મોક્ષમાં માત્ર ભયનું તત્વ નથી, આપણે જીવીએ છીએ તેમાં ભયનું તત્વ છે, અને ધર્મ, અર્થ, કામ અને મોક્ષમાં ભયનું તત્વ નથી. એ ભયના તત્વની નાબૂદી માટે, અને ભય એટલે અનિશ્ચિતતા, અનિશ્ચિતતા એટલે ભય, અનસર્ટેનિટી ઇઝ ફિયર એન્ડ ફિયર ઇઝ અનસર્ટેનિટી, વી શુડ ગેટ રીડ ઓફ ઇટ. અને જીવનનું સ્તર એવું બનાવીએ કે ભયભીતતાને બદલે સંકલ્પબદ્ધતા પેદા થાય. આપણે સંકલ્પ કરીએ અને તે દિશામાં આપણા એફર્ટ્સ, આપણા વિચારો, આપણી ગતિ અને આપણું જીવન, આયુષ્યનું આપણે ઇન્વેસ્ટમેન્ટ કરતા થઈએ, ધેટ ઇઝ યોગ. પણ જેણે યોગ કર્યો નથી, કરવો નથી, કરવાની કોઈ ઈચ્છા પણ નથી, અને તે છતાં એ યોગની વાત કરવી છે એવા માણસોએ જે યોગની પરિભાષા આપી એનાથી સમાજ ગુમરાહ છે આજે, અને સવિશેષ નવી પેઢી ગુમરાહ છે.
યોગ એ મનની સ્થિતિ છે, યોગ એ મનની અવસ્થા છે, યોગ એ મનની સ્થિરતા છે, યોગ એ મનની નિર્મળતા છે, યોગ એ મનની પવિત્રતા છે, યોગ એ મનની ડિવિનિટીને પ્રગટ કરવાને માટેની અભિપ્સા છે, યોગ એ પ્રાર્થના છે, યોગ એ સ્તવન છે, યોગ એ સ્તુતિ છે, યોગ એ આર્તનાદ છે. આમાંથી જે શબ્દ તમને સ્પર્શી જાય તે શબ્દને તમારે પકડીને તમારા યોગનું પ્રારંભ બિંદુ નક્કી કરવાનું કે મારે મારા યોગના શ્રી ગણેશ ક્યાંથી કરવા. અને એ જો તમે કરી શકતા હોય તો 5 વર્ષ 10 વર્ષ 15 વર્ષની ઉંમર એને માટે મોસ્ટ એપ્રોપ્રિએટ પીરિયડ ઓફ લાઈફ છે. અને શ્રી અરવિંદે તો લખ્યું, ઓલ લાઈફ ઇઝ યોગ, બર્થ ટુ ડેથ એ આખો સમય એ યોગ છે. એક પણ ક્ષણ એવી નથી કે જે વિયોગની બને. એવરી મોમેન્ટ ઇઝ ચાર્જ વિથ યોગિક ગ્રેસ, યોગિક મૂવમેન્ટ, યોગિક પોટેન્શિયાલિટી. આપણે તેને શોધવી જોઈએ. આ એક્સપ્લોરેશનનો માર્ગ છે. અંગ્રેજી ભાષામાં એક કવિ છે થઈ ગયા, સ્ટીવનસન કરીને. એ સ્ટીવનસન એમ લખે છે કે હું મારા ખોવાઈ ગયેલા આઈને શોધું છું, હું મારા ખોવાઈ ગયેલા બાળપણને શોધું છું, હું મારા ખોવાઈ ગયેલી ઇન્ફન્સીને શોધું છું, મને મળતી નથી. મેં ફૂટપાથ પર શોધ્યું, માર્કેટમાં શોધ્યું, મોલમાં શોધ્યું, ચર્ચમાં પણ શોધ્યું, થિયેટરમાં પણ શોધ્યું, પણ મારું એ ખોવાઈ ગયેલું બાળપણ મને મળતું નથી. બહુ પ્રયત્ન કર્યો. આ એણે 50 પછી લખેલી કવિતા છે, પોતાની 50 વર્ષની ઉંમર પછી. એટલે એનો અર્થ એવો થયો કે 45 વર્ષ તો એણે શોધ કરી. મને મારું આ બાળપણ મળતું નથી, મારો આઈ મળતો નથી. બાળપણ એટલે પ્યોર એન્ડ પરફેક્ટ આઈ. બધે જ શોધ કરી, ક્યાંય મને મળ્યો નથી. છેલ્લી પંક્તિમાં સ્ટીવનસન લખે છે કે કદાચ મને મારો આ ખોવાઈ ગયેલો આઈ જો ફૂટપાથ પર ચાલતા ચાલતા સામે મળી જાય તો ખરેખર મારી પાત્રતા છે કે હું એને ઓળખી શકું. આ તમારો મારો બધાનો જ પ્રશ્ન છે. આપણું ખોવાઈ ગયેલું વ્યક્તિત્વ, આપણો ખોવાઈ ગયેલો આઈ, આપણું ખોવાઈ ગયેલું જન્મજાત સ્વરૂપ, એ જો આપણને સામે મળી જાય તો આપણે બનાવેલું બનાવટી સ્વરૂપ એને ઓળખી શકે નહીં. તો રિયાલિટીમાં આપણે ડ્યુઅલ લાઈફ જીવીએ છીએ. એક લાઈફ આપણી વાસ્તવિક છે અને બીજી લાઈફ એ આપણી અંતરંગ છે. જે ઇન્ટરનલ લાઈફ છે એ એબ્સોલ્યુટ રિયાલિટી છે, જેનો સ્પર્શ અને સંપર્ક સીધો આપણા ઇનર બિઈંગ સાથે છે. અને આપણે બનાવેલી લાઈફ, આપણે માનેલી લાઈફ, આપણે સ્વીકારી લીધેલી લાઈફ એ આપણા મનનું પ્રોડક્ટ છે. આ મન અને આત્માની વચ્ચેનો તફાવત છે. એકાંતમાં બેઠા હોઈએ, કોઈ બીજું હોય નહીં, ત્યારે આપણે આપણા જાતમાં ઇન્ટ્રોસ્પેક્શન કરવાનું. અને ઇન્ટ્રોસ્પેક્શન કરો તો ખબર પડે કે મારો ખોવાયેલો આઈ કેવો છે અને જે આઈને હું લઈને એના બર્ડનને વંઢેરું છું એ મારો આઈ કેવો છે. જગતમાં સૌથી વધારેમાં વધારે મોટું જો વજન હોય કોઈ તો તે આઈનું છે. માટે આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ. અને આઈનું જે વેઇટ છે એ વેઇટ ઉતરી શકતું નથી. શ્રી અરવિંદે આ દર્શનના ગ્રંથમાં મનની મીમાંસા પ્રગટ કરતા સમજાવ્યું. રાજા અશ્વપતિએ પોતાના સાયકિકનું અવેકનિંગ કર્યું, આત્માને જાગ્રત કર્યું. અને આત્માને જાગ્રત કોન્સન્ટ્રેશન, કોન્ટેમ્પ્લેશન અને મેડિટેશનના માધ્યમ દ્વારા. તે જશે કહ્યું ને હમણાં કે 2 મિનિટ મેડિટેશન કરવાનું, આ પ્રાર્થના વાંચવાની, એનો એક વિચાર આપણા મનમાં સ્થિર કરવાનો. ન્યૂઝપેપરનું પાનું વાંચીએ અને ન્યૂઝપેપરના પાનામાં જેટલા પણ સ્ટ્રાઇકિંગ ન્યૂઝ હોય એ બધા જ આપણે વાંચી કાઢીએ, હેડલાઇન્સ વાંચી કાઢીએ, પણ બધું નથી યાદ રહેતું. ન્યૂઝપેપરની અંદર 50 વાત લખેલી છે
આપણને 50 વાત યાદ નથી રહેતી, જે વાત યાદ રહી છે આપણા મનમાં તે 2-3-5 હોય છે, પણ ઓટોમેટિક યાદ રહે છે, સ્વાભાવિક રીતે યાદ રહે છે. આપણા માઇન્ડનું એ નેચરલ પરસેપ્શન છે, નેચરલ રિસેપ્શન છે. તેમ પ્રાર્થનાની આ બુકમાં કે જે માતાજીની ડાયરી છે, મધરે 1914ની સાલમાં અને 1920માં પેરિસથી પોન્ડિચેરી આવતા પહેલાં પેરિસની ધરતી પર જે અનુભવ કરેલા અને મધરના એક્સપિરિયન્સીસ 1890ની સાલથી શરૂ થયેલા. 1878ની 21 ફેબ્રુઆરીને દિવસે માતાજીનો જન્મ થયો અને 1878ની 21મી ફેબ્રુઆરીએ જન્મેલા મધરને 1890ની સાલમાં 12 વર્ષ થયા અને 12 વર્ષની ઉંમરે માતાજી પેરિસમાં ચેરીનું ઝાડ છે, લક્ઝમ્બર પાર્કની સામે માતાજીનું નિવાસસ્થાન છે અને એ નિવાસસ્થાનના કમ્પાઉન્ડમાં ચેરીનું વૃક્ષ છે, એ ચેરીના ઝાડ નીચે બેસીને માતાજી ગીતાજીનો ફ્રેન્ચ ભાષામાં અનુવાદ વાંચતા. કોઈ સાધુએ ગીતાજી આપી હશે ફ્રેન્ચ ભાષામાં, એ અનુવાદ મધર ફ્રેન્ચ ભાષામાં ગીતાજીનો વાંચતા અને જ્યારે 1.5 અધ્યાય ગીતાજીના પૂરા થયા, જેટલા દિવસ, 2 દિવસ 5 દિવસ 10 દિવસ, તે વખતે માતાજીને ટ્રાન્સનો અનુભવ થયો અને ટ્રાન્સનો અનુભવ થતાં ભગવાન શ્રી કૃષ્ણ મધરની સામે પ્રગટ થયા અને મધરની સામે શ્રી કૃષ્ણ પ્રગટ થયા અને શ્રી અરવિંદના પણ દર્શન થયા, કૃષ્ણમાં જ. આ એમની જન્મજાત ઉપલબ્ધિ છે મિત્રો, 12 વર્ષની ઉંમરની. અને 12 વર્ષની ઉંમરે એમણે આ દર્શન જોયું અને તે દિવસની ડાયરીમાં મધરે લખ્યું પોતે કે હી ઇઝ માય લોર્ડ કૃષ્ણ, માય ડાઈ ઇઝ કાસ્ટ વિથ હિમ. ક્રિશ્ચિયન લેડી, ક્રિશ્ચિયન સન્નારી, ક્રિશ્ચિયન બાળકી 12 વર્ષની ઉંમરે પોતાની ડાયરીમાં લખે છે અને ત્યાર પછી જે જે અનુભવ થયા એ બધા જ માતાજીએ પોતાની ડાયરીમાં લખ્યા અને એ ડાયરીના બધા અનુભવો ફ્રેન્ચ ભાષામાં તારીખવાર લખેલા એ લઈને માતાજી પેરિસથી પોન્ડિચેરી આવ્યા. વાંચો મધર હર લાઈફ સ્ટોરી જ્યોર્જિસ વાન રેખામની અને અંગ્રેજી ભાષામાં મધરનું જીવન, અંગ્રેજી ભાષામાં શ્રી અરવિંદનું જીવન બિયોન્ડ મેનમાં અને અંગ્રેજી ભાષામાં મધર અને શ્રી અરવિંદોની આ જન્મની પ્રાપ્તિ એ પેટર્ન્સ ઓફ પ્રેઝન્ટ ઓવર મેન અને ન્યૂ સ્પિરિચ્યુઆલિટી નામના આ જ જ્યોર્જિસ વાન રેખામના 3 ગ્રંથોમાં સુપેરે અભિવ્યક્ત કરવામાં આવી છે. અંગ્રેજી ભાષામાં ખૂબ લખાયું શ્રી અરવિંદના દર્શનની ઉપર. શ્રી અરવિંદે પોતે ના પાડી હતી કે મારી બાયોગ્રાફી કોઈ લખી શકે નહીં, કારણ કે મારું જીવન એ સપાટી ઉપરનું જીવન નથી. ઘણા બધાએ બાયોગ્રાફી લખી અને અંબુભાઈ પુરાણીએ ગુજરાતીમાં લખી. તમારે ગુજરાતીમાં શ્રી અરવિંદનું જીવન વાંચવું હોય તો માત્ર ને માત્ર અંબુભાઈ પુરાણીનું જીવન, શ્રી અરવિંદ જીવન અબ્બાઈ અંબુભાઈ પુરાણી એ વાંચવું, જે ફેક્ચ્યુઅલ, એપ્રોપ્રિએટ, એબ્સોલ્યુટલી ટ્રાન્સપરન્ટ અને જે જીવન શ્રી અરવિંદ જીવી ગયા એની અનેક વખત શ્રી અરવિંદની સાથે ચર્ચા વિચારણા અંબુભાઈ કરતા અને તેના પછી લખવામાં આવેલો આ ગ્રંથ છે. સદભાગી છીએ આપણે કે શુદ્ધ ગુજરાતી ભાષામાં આવા એક મોસ્ટ ઓથેન્ટિક સાધકે, જે 1918ની સાલમાં શ્રી અરવિંદને મળવા ગયા, તેણે લખેલો આ ગ્રંથ છે. એટલે તે ગ્રંથ મેળવીને વાંચવો, મનને શુદ્ધ કરવાનો પ્રયોગ તે યોગનો પ્રયોગ છે, તો મનને અશુદ્ધ કરવાનું વાંચન પણ આપણે ન કરવું જોઈએ. જેટલા વિચાર આપણે આપણા મનમાં ભેગા કરીશું, સંકલ્પ વિકલ્પો આપણા મનમાં ભેગા કરીશું, એટલું આપણું મન અશુદ્ધ થશે, શંકા કુશંકા કરશે, આ સાચું, આ સાચું, આ સાચું, આ સાચું. અને જેટલું વધારે વાંચીશું એટલું વાંચતા, આ રીતનું વાંચતા, આપણા મનની પસંદગીનું વિચાર, મન કલુષિત થશે અને મન કલુષિત ન થાય એ માટે સારું, શ્રેષ્ઠ, સાત્વિક
અને આપણા જીવનના ધ્યેયને અનુરૂપ વાંચન કરવું એવી હેબિટ આપણે 12 વર્ષની ઉંમરથી પાડી શકીએ અને માતાજીએ તે હેબિટ પાડી હતી માટે 12 વર્ષની ઉંમરે બદરને ભગવાન કૃષ્ણનો સાક્ષાત્કાર થયો. કૃષ્ણના સાક્ષાત્કાર પછી આખી ડાયરી માતાજીએ લખી છે. ત્યાર પછી અનેક અનુભવ થયા અને એ ડાયરી લઈને માતાજી પેરિસથી પોંડિચેરી પધાર્યા. ત્યારે પોંડિચેરીમાં શ્રી અરવિંદના ચરણોમાં એમણે સમર્પણ કર્યું અને પોતાની લખેલી ફ્રેન્ચ ભાષાની આ ડાયરી શ્રી અરવિંદોને સમર્પિત કરી. શ્રી અરવિંદે એ ડાયરીમાંથી આખી વાંચી, કારણ કે પોતે ફ્રેન્ચ ભાષાના નિષ્ણાત હતા. ઇંગ્લેન્ડમાં 14 વર્ષ કેમ્બ્રિજ યુનિવર્સિટી, માન્ચેસ્ટર યુનિવર્સિટી અને સેન્ટ પોલ સ્કૂલમાં ભણ્યા. એ 14 વર્ષમાં શ્રી અરવિંદે 27 ભાષાનું જ્ઞાન અને સાહિત્યનો અભ્યાસ કર્યો. ગ્રીક અને લેટિન ભાષામાં 12 વર્ષ 11 વર્ષની ઉંમરે માસ્ટરી મેળવી. સેન્ટ પોલ સ્કૂલના હાઈ માસ્ટર, ઇંગ્લેન્ડમાં હેડમાસ્ટરને હાઈ માસ્ટર કહેવામાં આવે છે, એ સેન્ટ પોલ સ્કૂલના હાઈ માસ્ટરે એને 2 સ્ટાન્ડર્ડ ઉપર ચડાવ્યા. એટલી જેની અપ્રતિમ સ્કોલરશિપને વિદવત્તા રહી આ વિદેશની ધરતી પર, એ શ્રી અરવિંદે ફ્રેન્ચ ભાષામાં લખેલી માતાજીની ડાયરી અક્ષરશઃ વાંચી ફૂલ કોન્સન્ટ્રેશન સાથે, અને વાંચ્યા પછી એમાંથી 63 અનુભવ શ્રી અરવિંદે માઇલસ્ટોન તરીકે પસંદ કર્યા. અને 63 પસંદ કરાયેલા અનુભવને આ પ્રેયર્સ એન્ડ મેડિટેશનની બુકની અંદર કલેક્ટ કરીને, કમ્પાઇલ કરીને મૂકવામાં આવ્યા છે. ફ્રેન્ચ ભાષામાંથી અંગ્રેજી ભાષામાં ટ્રાન્સલેશન જે છે તે શ્રી અરવિંદનું છે. અનુભવ મધરનો છે. મધરની અનુભૂતિ અને ભાષા શ્રી અરવિંદની, એ બંનેનો સમન્વય આપણે માટે એક એક શબ્દ મંત્ર બની જાય છે. મિત્રો, કોઈ બીજો મંત્ર ન કરશો, જપ ન કરશો, આસન પ્રાણાયામ નિધિધ્યાસન ધ્યાન ધારણા સમાધિ કાંઈ કરશો નહીં, તો પણ 2 મિનિટ મધરના ફોટાની સામે બેસીને, તમારા ઈષ્ટદેવના ફોટોગ્રાફ્સ રાખ્યા હોય, મૂર્તિ રાખી હોય, પ્રતિમા રાખી હોય, કાંઈ ધર્મ બદલવાની જરૂર નથી, આસ્થા બદલવાની જરૂર નથી, આપણો સંકલ્પ બદલવાની જરૂર નથી, આપણે જે કરીએ છીએ તે પણ બદલવાની જરૂર નથી, પણ જે કરીએ છીએ તેમાં 2 મિનિટનું મેડિટેશન પ્રતિદિન કરવું એવો સંકલ્પ કરીને તમે મધરની સામે બેસો અને મધરની સામે બેસીને એક પ્રાર્થના વાંચો, અને એ પ્રાર્થના વાંચતા જે એક વિચાર, એ પ્રાર્થનાનો એક પાનાની પણ પ્રાર્થના છે ને એક લીટીની પણ પ્રાર્થના છે. 2 મિનિટ સુધી તમારા મનમાં એ વિચાર સ્થિર થઈ જાય તો એ વિચાર 2 મિનિટ સુધી જ સ્થિર રાખવાનો પહેલા દિવસે, અને બે મિનિટ સ્થિર નહીં રહેશે. વાંદરાનું ધ્યાન કરીશ નહીં તો વાંદરાનો પરિવાર પ્રવેશી જાય, તેમ આપણે 2 મિનિટ ધ્યાન કરવાની વાત કરીશું તો 2 સેકન્ડ પણ થશે નહીં, 2 સેકન્ડ પણ થશે નહીં. બીજા બધા 150 વિચાર આપણા મન પર આક્રમણ કરશે, પણ આપણું ટાર્ગેટ 2 મિનિટનું છે એમ માનીને 2 સેકન્ડ થઈ, 3 સેકન્ડ થઈ, 5 સેકન્ડ થઈ, અને વિચારની સાથે બીજો વિચાર આવી ગયો, પ્રાર્થનાનો પણ કેમ નથી આવતો? પ્રાર્થના સિવાય બી બીજો વિચાર આવે તો ત્યાગ કરવા લાયક જ છે, પણ કદાચ પ્રાર્થનાનો પણ કોઈ બીજો વિચાર આવી ગયો તો તરત આપણે બુક બંધ કરીને ઊભા થઈ જવાનું, તે દિવસનું કામ આપણું પૂરું થયું. અભ્યાસ કરતાં કરતાં 6 મહિને, વર્ષે, 2 વર્ષે જેવી આપણી પ્રકૃતિની પાત્રતા, એ વિચાર 2 મિનિટ માટે આપણા મનમાં સ્થિર થઈ જશે, અને 2 મિનિટ વિચાર સ્થિર થઈ જાય એટલે આપણો પ્રયત્ન એ યોગ છે. વિચારની 2 મિનિટ સુધી મનના પારદર્શક મિરર પર એ વિચારની 2 મિનિટ સુધીની સ્થિરતા એ આપણો યોગ બની જશે, અને 2 મિનિટ પછી કોઈ બીજો વિચાર આવે એ પુસ્તક બંધ કરીને ઊભા થઈ જવાનું, 2 મિનિટ પહેલાં પણ કોઈ બીજો વિચાર આવે પુસ્તક બંધ કરીને ઊભા થઈ જવાનું, તે દિવસનું એસાઇનમેન્ટ પૂર્ણ. 2 વર્ષે, 5 વર્ષે, 1 દિવસ એવો આવશે, આવશે ને આવશે જ, કે 2 મિનિટ સ્થિર થયેલો વિચાર તમે ઊભા ન થાવ તે પહેલાં તમારા મનની અંદર
દૂધના ગ્લાસમાં ખાંડ ઓગળી જાય એ રીતે ઓગળી જશે, વિચાર ઓગળી જશે, ભૂલી નહીં જશો, આ વિસ્મૃતિ નથી, થોટ ડિઝોલ્વ થઈ જશે મનમાં. અને થોટ ડિઝોલ્વ થાય એવા બે પાંચ દિવસ જાય, 15 દિવસ જાય, 2 મહિના જાય, 5 મહિના જાય, તમે ફીલ કરશો, તમને અનુભવ થશે કે મારું મન પહેલાં જેટલું નિર્બળ હતું તેના કરતાં એ સશક્ત થયું. ટોનિક લયા થકી, વિટામિન લીધા થકી જો બોડી સશક્ત થતું હોય તો મધરના એક્સપિરિયન્સનો અંગ્રેજી ભાષા શ્રી અરવિંદની એમાં લખાયેલો અને પ્રગટ કરેલો વિચાર એ તમારા મનમાં ઓગળી જતાં તમારા માઇન્ડને એક ડાયમેન્શન મળશે, એક નવું ડાયમેન્શન મળશે. અને એ વિચાર ઓગળી ગયા પછી તમે 2 મિનિટ, 3 મિનિટ, 5 મિનિટ બેસો અને બીજા વિચાર આવે એટલે ઊભા થઈ જવાનું. આ પ્રક્રિયા 2-3 વર્ષ ચાલશે અને 2-3 વર્ષ ચાલ્યા પછી એક દિવસ એવો આવશે, એવો પવિત્ર અને પાવન દિવસ આવશે કે જે દિવસે તમે બેઠા, પ્રેયર વાંચી, પ્રેયર વાંચીને મનમાં એક વિચાર સ્થિર થઈ ગયો અને અભ્યાસ થઈ ગયેલો હશે. એટલે આ પ્રોસેસમાં 2-3 સેકન્ડ લાગશે અને એ વિચાર સ્થિર થઈ જશે, એ વિચાર 2 સેકન્ડમાં ઓગળી જશે અને ઓગળી ગયેલા વિચારથી મનને તમે અમનની અવસ્થામાં આવેલું જોશો. બધા વિચાર આજુબાજુ આવતા હશે તે ફરતા દેખાશે અને તમારા મનની અંદર કોઈ પણ થોટ તમારા આત્માની સંમતિ વગર એન્ટર ન થઈ શકશે એવી અવસ્થાનો તમે અનુભવ કરશો. અને એ અવસ્થાનો અનુભવ કરશો તે વખતે તમારા મનની ટ્રાન્સપરન્સી અને ટોનિકથી બનેલી એક પ્રતિબદ્ધતા, સેન્સ ઓફ કમિટમેન્ટ, એ એટલી બધી મજબૂત બની ગયેલી હશે કે 2 મિનિટને બદલે 10 મિનિટ થઈ ગયું હોય, 15 મિનિટ થઈ ગયું હોય, તમને ખ્યાલ પણ ન રહેશે કે આ ટાઈમ ક્યાં પસાર થઈ ગયો. પછી 2-3 મહિને એક દિવસ એવો આવશે કે તમારા આત્માની જ્યોતિ અંદરથી ઉભરીને બહાર આવશે. એ પ્રકાશ છે, લાઇટ છે, પાવર છે, એનર્જી છે, એ ઉપર આવશે. અને દીવો પ્રગટ કરીએ અને પ્રગટેલા દીવાની સામે જોવાનો પ્રયાસ કરીએ તો દીવાની જ્યોતિની ટોચ ઉપર આપણને એક વર્તુળ દેખાય છે. દીવાની જ્યોતિની ટોચ ઉપર એક વર્તુળ દેખાય છે, એવું વર્તુળ તમને તમારા આત્માની જ્યોતિનું બહાર આવેલું દેખાશે, એની ઓરા દેખાશે. 2 મહિના પહેલાં તમે તમારા માઇન્ડની આ અવસ્થાને, થોટલેસ માઇન્ડની અવસ્થાને જોતા ત્યારે તમને ખાલી મન દેખાતું, અનુભવાતું, તમને આજે પ્રકાશિત થતું હોય એવો કોઈ અનુભવ થશે, ક્ષણ બે ક્ષણ, 2 સેકન્ડ 5 સેકન્ડ માટે. પછી બીજા વિચાર પ્રવેશે, બીજા વિચારની એન્ટ્રી થાય એ તમારા તે દિવસના યોગના પ્રયોગની સમાપ્તિ. કોઈ બીજો વિચાર એન્ટર થાય એટલે તમારે જે કંઈ કરતા હોય બધું બંધ કરી દેવાનું. પણ આ લાઇટ દેખાશે, આત્માનું ઓજસ અને એની ઓરા તમારા મન પર પ્રકાશિત થતી દેખાશે, એ જેમ જેમ લંબાય અને વધે સમય તે તમારું ધ્યાન બની જશે. અને એક દિવસ એવો આવશે જીવનમાં, આ દિવસ આવ્યો તો માનવું કે માતાજીની બહુ મોટી કૃપા થઈ ગઈ, એક દિવસ એવો આવશે કે જે દિવસે તમારો આત્મા એ સડસડાટ ઉપર આવશે અને આવીને એનો પ્રકાશ તમારા ઈષ્ટદેવની આકૃતિ બની જશે. તમે રામમાં માનતા હોય તો રામ બની જશે, કૃષ્ણમાં માનતા હોય તો કૃષ્ણ બની જશે, ક્રાઇસ્ટમાં માનતા હોય તો ક્રાઇસ્ટ બની જશે. તમે જેમાં માનતા હોય તે આકૃતિ તમારા આત્માનો પ્રકાશ ધારણ કરી દેશે અને તમને એની સામે જાણે તમે બેઠા છો, તમારું મન એ આકૃતિને સમર્પિત થઈ રહ્યું છે એવો ભાવ થશે. 10 મિનિટ જાય, 15 મિનિટ જાય, 25 મિનિટ જાય, આ જે એક્સપિરિયન્સ છે એ ધ્યાન છે, આ એક્સપિરિયન્સ એ મેડિટેશન છે. વિચાર સ્થિર થવો એ કોન્સન્ટ્રેશન, વિચાર ઓગળી જવો એ કોન્ટેમ્પલેશન, અને ઓગળી ગયેલા વિચાર પછી મનની અંદર આત્માની જ્યોતિનું અવેકનિંગ થવું એ મેડિટેશન. રાજા અશ્વપતિએ આ પરિમાણથી પોતાની સાધનાની શરૂઆત કરી છે, શ્રી અરવિંદે પણ આ જ પરિમાણથી પોતાની સાધનાની શરૂઆત કરી અને આપણે માટે આ સાધન બનાવીને આપ્યું. અને એ ગ્રંથનું નામ પણ શ્રી અરવિંદે આપ્યું, પ્રેયર્સ એન્ડ મેડિટેશન્સ. જે વાંચી પ્રાર્થના ભાઈ તે જશે એ પ્રેયર્સ એન્ડ મેડિટેશન્સ, મેડિટેશન્સ, મેડિટેશન નહીં. ઢોલ નગારા વાગે અને સ્ટેજ ઉપરથી બાપુ હાથ ઊંચો કરે કે જાઓ દીકરાઓ ધ્યાન થઈ ગયું, આ ધ્યાન થાય છે, એ ધ્યાન નથી.
મેડિટેશન શબ્દ લખ્યો શ્રી અરવિંદે, તમારું ધ્યાન જુદું, મારું ધ્યાન જુદું, એમનું ધ્યાન જુદું, એ પ્રકૃતિનું જે સંતુલન છે આપણામાં, 33-33% સત્વ રજસ પ્રકૃતિનું જે કોમ્બિનેશન છે, એ કોમ્બિનેશન અલગ અલગ છે. એકોહમ બહુશ્યામનું આ જગત છે. એ અલગ અલગ કોમ્બિનેશનમાં આપણને જે પ્રકૃતિ, અને તે દિવસે દિવસે બદલાય છે. કોઈક દિવસ ક્રોધ થઈ ગયો, કોઈક દિવસ ટેન્શન આવી ગયું હોય, કોઈક દિવસ માંદા પડી ગયા હોઈએ, કોઈક દિવસ કોઈ બીજું ત્રીજું થયું હોય, એના આઘાત પ્રત્યાઘાત આપણા મનમાં પડતા હોય છે, અને તેની સ્મૃતિ સાથે આપણે આ મેડિટેશન કરવા બેસીએ છીએ. આ જીવન છે, કુરુક્ષેત્ર છે, આપણે એને ધર્મક્ષેત્રમાં રૂપાંતરિત કરવાનું છે. એટલે અનેક વસ્તુ આવી આપણા મનમાં ભરાતી હોય, આવતી હોય, એનો આપણા પર એનું આક્રમણ થતું હોય, તે વખતે આપણી પ્રકૃતિનું સંતુલન ડિસ્ટર્બ થતું હોય છે. માતાજી એને ઇક્વિલિબ્રિયમ કહ્યું છે, જે ડગી જાય છે. એ સ્થિર હોય તે વખતે આ પ્રયોગ સહેલો થઈ જાય, એ અસ્થિર હોય ત્યારે આ પ્રયોગ પણ પોતે પણ અસ્થિર બની જાય. જીવન છે. એવા અનેક દિવસો જતાં જતાં છેવટે એક દિવસ મેં કહો તેમ આવે, જે મેડિટેશનનો દિવસ છે. અને મેડિટેશનના દિવસ પછી આત્મ સાક્ષાત્કારની અનુભૂતિ થાય, અને પછીના દિવસોમાં તમે બેસો 2 મિનિટ ધ્યાન કરવા, એટલે તરત જ જાણે ફિલ્મની સ્ટ્રીપ ફરી જતી હોય અને તમારી સમક્ષ તમારા આત્માનું સ્વરૂપ પ્રગટ થઈ જાય એવો તમને અનુભવ થશે. એ સાચા અર્થમાં આરાધના છે, એ સિવાયનું બધું જૂઠું. નરસિંહ મહેતાએ લખ્યું, આત્મતત્વ ચિંધ્યો નહીં સાધના સર્વ જૂઠી. આત્મતત્વ જ્યાં સુધી પકડાતું નથી ત્યાં સુધી સાધના સર્વ જૂઠી. અને એ ઉગતા જ્યોતિના પ્રકાશને શ્રી અરવિંદે સાયકિક કહ્યું છે. આત્મા તો દેખાતો નથી, પણ આત્માની ઉરા જે આપણી સમક્ષ પ્રગટ થાય છે તેને શ્રી અરવિંદે સાયકિક કહ્યું છે. અને આપણા માઇન્ડનો આંખો ને આંખો જ્યારે એ ઉરા કબજો લઈ લે, ત્યારે આપણા જીવનની અંદર મેન્ટાલિટી સમાપ્ત થાય છે અને સાયકિકાલિટી પ્રગટ થાય છે. એનિમાલિટીનું જીવન જીવતા જીવતા આપણે લાખો વર્ષ વિતાવ્યા. આહાર, નિંદ્રા, ભય, મૈથુનમ ચ, એ પશુનું જીવન જીવતા જીવતા આપણે અનેકો જન્મો વિતાવી દીધા. ત્યાર પછી માનવ જન્મ મળ્યો, જ્યાં મનની ચેતના પરમાત્માએ આપણને પ્રસાદ તરીકે આપી, એ લઈને એનો ઉપયોગ, દુરુપયોગ, સદુપયોગ કરતાં કરતાં બી અનેક જન્મો વીતી ગયા. અને આ એક એવો જન્મ આવ્યો કે જ્યારે આપણે આપણી જાતની ખોજ કરવાને માટે મારા ખોવાઈ ગયેલા બાળપણને હું શોધું છું એ સ્ટીવનસનનું એક્સ્કેવેશન કરવાને માટે બેઠા છીએ. અને એ એક્સ્કેવેશનમાં આપણને સફળતા મળવાની જ છે, કારણ કે માતાજીએ આખી ઓરા બદલી છે. શ્રી અરવિંદે સુપ્રામેન્ટલનું ડિસેન્ટ કરાવ્યું પૃથ્વીને પાટલે, નવો પ્રકાશ ગાયત્રીને ગાયત્રી બનાવનાર ચેતનાનો પ્રકાશ પૃથ્વી પર ઉતરો, કારણ કે આ પૃથ્વીનો હવે પ્રલય થવાનો નથી, એ પૃથ્વીનું ટ્રાન્સફોર્મેશન થવાનું છે. અને ટ્રાન્સફોર્મેશન કરનારો પ્રકાશ નીચે ઉતરો છે આપણા ઈથરના વાતાવરણની અંદર, જે આખું વાયુમંડળ છે એ વાયુમંડળને નવી એનર્જીથી, નવા ડાયમેન્શન્સથી ચાર્જ કરવામાં આવ્યું 1956 ની 29 ફેબ્રુઆરીએ. તે આપણને મદદ કરે છે મિત્રો. સાધના, યોગ એ આટલો બધો સ્વાભાવિક છે. 2 મિનિટનું ધ્યાન કરો ને આપણને મળી જાય. આપણા દર્શનના ગ્રંથો ને શાસ્ત્રો કહે છે કે ઋષિ મુનિઓ હજારો વર્ષનું તપ કરતા ત્યારે એને આ પ્રાપ્તિ થતી. આજે ખૂબ સ્વાભાવિક અને સાહજિક છે. માત્ર વાઇટ સિન્સિયરિટી જોઈએ, આપણી વાઇટ સિન્સિયરિટી જોઈએ. ગંગા સતીએ નિર્મળ થઈને આવવાની વાત કરી, અને શ્રી અરવિંદે આ સાવિત્રીના ગ્રંથમાં લખ્યું, હર માઇન્ડ, સાવિત્રીનું મન સત્યવાનના મૃત્યુના દિવસે કેવું હતું, તે કે હર માઇન્ડ ઇઝ અ સી ઓફ વાઇટ સિન્સિયરિટી, હેડ નોટ અ સિંગલ ટર્બિડ વેવ, એના મનમાં એક પણ ટર્બિડ વેવ નથી, એવી વાઇટ સિન્સિયરિટીના મહાસાગર જેવું મન હતું. એવું મન આપણું બની જાય ત્યારે વિચારનું કોન્ટેમ્પલેશન થાય, અને વિચારનું કોન્ટેમ્પલેશન થાય ત્યારે આપોઆપ મન એ પારદર્શકતાને સ્થિતિમાં પ્રગટ કરે, સ્થિર થઈ જાય. આદિ જગતગુરુ શંકરાચાર્યનો વિવર્તવાદ અને જૈન દર્શનનો સ્યાદવાદ એ આનો નિર્દેશ કરે છે, આ વિજ્ઞાનને બતાવે છે. અને મન સ્થિર થઈ જાય, જે નથી થતું અત્યાર સુધી, નિર્મળ પાત્ર અને નિર્મળ પાણી, પણ પાણી અને પાત્ર બંને સ્થિર,
એ અવસ્થા આપણને નથી પ્રાપ્ત થતી, એ અવસ્થા પ્રાપ્ત થઈ જાય અને પ્રાપ્ત થાય ત્યારે આત્મતત્વ એ સ્વયં પોતે ઉપર આવે, કારણ કે એટલા ખાતર એણે આ જન્મ લીધો છે. આપણા જન્મનો આ ઉદ્દેશ છે. જો 2 મિનિટ આપણે દરરોજ આ પ્રયોગને આપીએ અને કરવાનો પ્રયોગ કરીએ, એટલા માટે માતાજીની અનુભૂતિમાંથી 63 અનુભૂતિઓને શ્રી અરવિંદે પ્રાર્થના નામ આપ્યું છે. અને પ્રાર્થના એટલે સ્તવન, પ્રાર્થના એટલે સ્તુતિ, પ્રાર્થના એટલે મંત્ર, પ્રાર્થના એટલે ટચ, પ્રાર્થના એટલે ગોડ ટચ. ઋગ્વેદની અંદર પ્રાર્થનાઓ છે, વેદોની અંદર જે પ્રાર્થના કરવામાં આવી એ પ્રાર્થનાથી માનવ તરીકે જન્મેલા માણસને ઋષિત્વની પ્રાપ્તિ થઈ. જન્મ્યા માનવ તરીકે બન્યા ઋષિ. આપણા દર્શનના ગ્રંથોના જે દાખલાઓ છે એ માત્ર કાલ્પનિક નથી, પણ શ્રી અરવિંદે ભગવાન કૃષ્ણએ બતાવ્યા પ્રમાણે, કૃષ્ણએ બતાવેલી ક્લ્યુ પ્રમાણે આ વેદનું, ઉપનિષદોનું, સ્મૃતિ ગ્રંથોનું સાયન્ટિફિક એનાલિસિસ કરીને ફિલોલોજી પ્રગટ કરી. અને ફિલોલોજી તે શ્રી અરવિંદની સાવિત્રીની આ પરિભાષા છે મિત્રો, અને પ્રેયર્સ એન્ડ મેડિટેશનની પણ શ્રી અરવિંદની એ જ પરિભાષા છે. અને આપણને આ એક ફોર્મ્યુલા આપી, આપણને એક કેપ્સ્યુલ આપી, એક આપણને નાનામાં નાની માસ્ટર કી આપી કે તમે આ ચાવીથી આ કરવાની શરૂઆત કરો, તમારી મેન્ટલ કોન્શિયસનેસ સાયકિક કોન્શિયસનેસને અવેકન કરશે, અને અવેકન થયેલી સાયકિક કોન્શિયસનેસ એ સીધી સુપ્રામેન્ટલ કોન્શિયસ સાથે તે ક્ષણને માટે જોડાશે, એનું નામ મેડિટેશન. અને તે દરેક વ્યક્તિએ વ્યક્તિનું જુદું, દરેક વ્યક્તિને એની જુદી અનુભૂતિ થાય. તમે કરવાનો પ્રયાસ કરજો, ટ્રાય કરજો અને પ્રતીક્ષા કરીને કરજો. સબરીએ 85 વર્ષ પ્રતીક્ષા કરી રામચંદ્રજીને આવવાની, ત્યારે સબરીને રામ મળ્યો. તો આપણે પણ પ્રતીક્ષા કરવી પડે, 15 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ, 30 વર્ષ. અરે મરવાના આગલા દિવસે પણ જો આપણને આ જ્યોતિના દર્શન થઈ જાય તો આ જન્મ સાર્થક થઈ જાય. પ્રયત્ન કરવો જોઈએ. અને આ જે પ્રક્રિયા છે તેને શ્રી અરવિંદે નામ આપ્યું છે ઓલ લાઈફ ઇઝ યોગ, આખું જીવન યોગ છે. હવે સુપ્રામેન્ટલના ડિસેન્ટ પછી જે ઐતિહાસિક ઘટના બની, આજ દિન સુધી કોઈ આચાર્યએ, કોઈ મહંતે, કોઈ મહામંડલેશ્વરે, કોઈ ઋષિએ, કોઈ સપ્તર્ષિએ, કોઈ યોગીએ, કોઈ દુનિયાના મહાન મોટામાં મોટા મેસેન્જરે આ કાર્ય કર્યું નથી, એ કામ શ્રી અરવિંદે કર્યું પૃથ્વીને પાટલે, જગતે ને માનવ જાતને માટે આ સુપ્રામેન્ટલને નીચે ઉતાર્યું. અને માતાજીએ લખ્યું કે સુપ્રામેન્ટલનું ડિસેન્ટ એક વાસ્તવિક ઘટના છે, અતિ વાસ્તવિક ઘટના છે, આવતીકાલના આંધળાને પણ એ દેખાશે. સાયન્સની કોઈ રિસર્ચ આપણા સુખમાં વધારો કરે છે, સાયન્સની કોઈ રિસર્ચ આપણી સગવડમાં વધારો કરે છે, ટેકનોલોજી અને સાયન્સનું કોઈ સાધન એ આપણને વધારે કમ્ફર્ટેબલ બનાવે છે. શ્રી અરવિંદે ભારતની આધ્યાત્મિકતાને માટે, આવતીકાલનો ભગવાન બનવાને માટેની લેબોરેટરી આ બોડીને બનાવવાને માટે જે પ્રયોગ કરીને સાધન આપણને આપ્યું, એ સાધન તે આ યોગ છે મિત્રો. આવું જગતમાં આ પહેલાં ક્યાંય બન્યું જ નથી. પણ પ્રચારનો અભાવ, પ્રસારનો અભાવ, લોકો સુધી પહોંચવાનો અભાવ, છેવટે તો માણસો છે બધા. પણ મધર કહે છે કે શ્રી અરોબિંદોનું આ એક્શન છે એ હું પૂરું કરીશ, લોર્ડ ધાવ સેલ્ફ વિલ્ટ આઈ એક્ઝિક્યુટ. માનવતંત્રની, માનવ ઓર્ગેનાઇઝેશનની, માનવના કોઈ સંસ્થાકીય પ્રયાસોની જરૂર નથી, મધર પોતે જ આ કરે છે. અને એજન્ડાના 6000 પાના વાંચો તમે. શ્રી અરવિંદનું સુપ્રામેન્ટલ બોડી 5 ડિસેમ્બર 1950ના દિવસે જે બોડી શ્રી અરવિંદે છોડી દીધું, એ બોડી સુપ્રામેન્ટલ બોડી તરીકે પ્રગટ થઈને મધરની સમક્ષ અનેક વખત આવે છે. મધર છે તો એના તરફ અનેક વખત આવે છે, પણ આપણે પણ એની સાથે ચાલવાનો અને એ માર્ગે જવાનો પ્રયાસ કરીએ તો આપણને પણ જીવનમાં કોઈક વખત એ સુપ્રામેન્ટલ બોડીના દર્શન થઈ જશે. અને સુપ્રામેન્ટલ બોડીના દર્શન થઈ જશે,
આપણા ઈષ્ટદેવના દર્શન થઈ જશે અને સ્વાભાવિક રીતે થઈ જશે મિત્રો, સાહજિક રીતે. પણ આપણા મન પર એક ક્લ્યુ પડેલી છે સાત્વિક, એક ગ્રુસ પડેલો છે સાત્વિક કે ભાઈ તપ કરતા તો વર્ષો વીતી જાય, ઋષિ મુનિએ બસો બસો પાંચસો પાંચસો હજાર હજાર વર્ષનું તપ કર્યું ત્યારે ભગવાન મળ્યો, એમને એમ નથી મળતો. એ ગ્રુસ આપણા તામસિક વિચારની પણ ગ્રુસ પડે, રાજસિક વિચારની પણ ગ્રુસ પડે અને સાત્વિક વિચારની પણ મન પર ગ્રુસ પડે, કારણ કે મનનો આ સ્વભાવ છે. અને એ સાધના રાજા અશ્વપતિએ કરી. મેં તમારી આગળ આ પ્રેક્ટિકલ રસ્તો એટલા માટે બનાવ્યો કે સાહેબે આ બધી મોટી મોટી વાત તો બહુ વખત કરી, પણ આપણે શું કરી શકીએ, આપણે કેવું કરવું. મારી વાત કોઈ મોટી પણ નથી ને નાની પણ નથી મિત્રો, મોસ્ટ પ્રેક્ટિકલ છે. અને આ વ્યાસપીઠ પરથી ઉતર્યા પછી મને એટલો જ આનંદ થાય છે કે મારા આયુષ્યના સમયની અંદર મેં મારા જીવનનો સમય એક માતાજીના ચરણોમાં સાચી રીતે ખર્ચ્યો. તમે વાહ વાહ કરો, ખુશ થઈ જાઓ, કોમ્પ્લિમેન્ટ્સ આપો, વખાણ કરો, એટલા માટે નહીં. એસ્પિરેશનવાળા માણસોને, સ્તવનવાળા માણસોને, શ્રદ્ધાવાળા માણસોને, લોજિકવાળા માણસોને, જેના આત્માની અંદર તે ક્ષણે સાત્વિકતા પ્રગટ થયેલી છે, તેવા માણસોની સામે મેં મારા બે કલાક, ત્રણ કલાક, અઢી કલાકનો સમય ફાળવ્યો. એમાં ક્યાંક કોઈક એકને પણ માતાજી ક્લિક કરી દે તો હું માનીશ કે આ મારો પ્રયોગ સાર્થક થયો. મારો આટલો જ ઉદ્દેશ છે તમારી આગળ આક્રોશપૂર્વક વાત કરવાનો પણ અને ક્ષમતાપૂર્વક વાત કરવાનો પણ. અને એ દર્શન મધરની હાજરીમાં, એની પ્રત્યક્ષ ફિઝિકલ પ્રેઝન્સમાં, સટલ ફિઝિકલમાં આપણી વચ્ચે રોજ હાજર રહી છે, એવરી ડે. એક દિવસ નથી જતો કે એની પ્રેઝન્સ આપણી વચ્ચે નથી. અને એ તથાસ્તુ કહીને તમારા પ્રયાસને સ્વીકારે છે મિત્રો. માટે મેં આટલી સૂક્ષ્મતાથી તમારી આગળ આ મેડિટેશનની વાત કરી. મેડિટેશનની ઉપર જગતમાં લાખો ચોપડા લખવામાં આવ્યા છે મિત્રો, લાખો. પણ એ માર્ગે થતા જતા આજ દિન સુધી કોઈને પણ શ્રી અરવિંદે જે મેડિટેશન કહ્યું એ મેડિટેશન થયું નથી આજ દિન સુધી. હા, જતિંગ કરવામાં આવે, દંભ કરવામાં આવે, પ્રયત્નનો દેખાડો કરવામાં આવે, સોમેનશીપ કરવામાં આવે, પણ કોઈને એ મેડિટેશન થયું નથી. જો થયું હોત તો તે દિવસે જગતની અંદર પરિવર્તનને માટેનું કોઈ વૈજ્ઞાનિક સત્વ પ્રગટ થયું હોત. માની લીધું કે મોક્ષ થઈ ગયો, કોનો મોક્ષ થયો, કોણે ફોન કરીને જણાવ્યું કે હું મોક્ષના ધામમાં બેઠેલો છું. સુપ્રામેન્ટલ ઉતરું તે તો તમે પોન્ડિચેરીમાં સગી આંખે જોઈ શકો. આ ગોલ્ડન ગોળો અહીંયા મૂકેલો છે, આ વિદેશી સન્નારીઓ પણ જોઈ આવી ત્યાં જઈને દર્શન કરી આવ્યા. 1250 સોનાની ડીશ ચડાવેલી છે આ ગોળા ઉપર. ત્યાં મૂર્તિ નથી, પ્રતિમા નથી, સૂત્ર નથી, સ્લોગન નથી, મંત્ર નથી, ઓમ નથી, કાંઈ નથી. માત્ર એક ક્રિસ્ટલ છે. આ ક્રિસ્ટલનું પ્રતીક પણ અહીંયા મૂકેલું છે. આવો ક્રિસ્ટલ પારદર્શક એ ત્યાં મૂકવામાં આવેલો છે. અને એ ક્રિસ્ટલની ઉપર સૂર્ય જ્યારે પોન્ડિચેરીમાં મધ્યાહન પર આવે તે વખતે સૂર્યને સૂર્ય બનાવનારી સત્તા, ધી સન ફ્રોમ વિચ વી કિન્ડલ ઓલ અવર સન્સ, એ સૂર્યને સૂર્ય બનાવનારી સત્તામાંથી એક કિરણ નીચે ઉતરે છે, જેને શ્રી અરવિંદે વન પેરેન્ટલ રે કહ્યું છે. વન પેરેન્ટલ રે. અને તે કિરણ સીધું નીચે ઉતરે છે. ત્યાં ઉપર એન્ટીના મૂકેલું છે, જે આપણા મનનું પ્રતિબિંબ છે, આપણા મનનું પ્રતીક છે. એ એન્ટીનામાં એક કિરણ 12 ને 15 મિનિટે મધ્યાહને આવ્યો સૂર્ય. એટલે મધ્યાહને આવ્યો એટલે શું? પૃથ્વી, સૂર્ય અને સૂર્યને સૂર્ય બનાવનારી સત્તા, એ ત્રણ એક લીટીમાં આવ્યા તે વખતે એક કિરણ સીધું ઉપરથી, જેણે સૂર્યને સૂર્ય બનાવ્યો એ કિરણ સીધું ઉપરથી નીચે ઉતરે, આ ક્રિસ્ટલની ઉપર ઝીલાય. અને આ ક્રિસ્ટલ માતાજીએ એ રીતે મૂક્યો છે ચાર્જ કરીને શ્રી અરવિંદના વિઝન પ્રમાણે, કે એ ક્રિસ્ટલ તે પ્રકાશને ઝીલે, ઝીલીને પૃથ્વીના સેન્ટર સુધી નીચે મોકલે. પૃથ્વીના સેન્ટર સુધી એ નીચે જાય અને માટીના કણ, અને ઇનર્ટ માટી, ધરતીની ઇનર્ટ માટી, જેનું વિજ્ઞાન મેં તમને સમજાવ્યું પહેલા દિવસે, એ માટીના કણ સુધી તે લાઇટ નીચે જાય અને માટીના કણને ચાર્જ કરે. અને માટીના કણ ચાર્જ થતાં એ માટી આ સુપ્રામેન્ટલને એબ્સોર્બ કરે. આ
આજે પણ એ પ્રયોગ ચાલે છે. તમે પોન્ડિચેરીમાં જાઓ અને રાતે 12 વાગે પણ જો આ ચેમ્બરની અંદર આ ગોળો છે એ ચેમ્બર છે, એ ચેમ્બરમાં એન્ટર થાઓ અને એન્ટર થઈને 12 વાગે પણ બેસો, ઇલેક્ટ્રિસિટી નથી, વાયરિંગ નથી, કોઈ કનેક્શન નથી, કોઈ બલ્બ નથી, કોઈ ટ્યુબલાઇટ નથી, કોઈ સર્ચલાઇટ નથી, તમને ક્લિયર કટ એ ઉતરતું કિરણ તમારી પ્રત્યક્ષ આંખોએ જોઈ શકાય. તમને ગોલ્ડન લાઇટ, બ્લુ ગોલ્ડન લાઇટ ઉતરે છે આ ક્રિસ્ટલની ઉપર, એ તમે જોઈ શકો. અને ક્રિસ્ટલની ઉપર 3 સ્ટાર દેખાય તમે જ્યાં બેઠા હો ત્યાં, અને દેખાતા એ 3 સ્ટાર એ તમારી અત્યારની પ્રકૃતિનું પ્રતિબિંબ છે, તમારા આત્માનું પ્રતિબિંબ છે. મધરે લખેલું પહેલાં, આજે હવે બોર્ડ કાઢી નાખવામાં આવ્યું, પહેલાં લખેલું મધરે પોતાની સિગ્નેચર સાથે કે ધીસ ઇઝ ધી પ્લેસ ફોર વન ટુ ફાઇન્ડ વન્સ ઓન કોન્શિયસનેસ. આ પ્લેસ છે જ્યાં તમને તમારા આત્માના દર્શન થાય. જે 2 મિનિટનું ધ્યાન કરતાં 25 વર્ષે તમને તમારા આત્માના દર્શન થાય, એ આ પોંડિચેરીના માતૃ મંદિરના ડોમની નીચે બેસો પવિત્રતાથી, શ્રદ્ધાથી, સમર્પિતતાથી. તો બેઠો બેસો તો આ ક્રિસ્ટલની ઉપર તમને 3 સ્ટાર દેખાય, અને 3 સ્ટારનો જે રંગ છે એ તમારા આત્માનો અને પ્રકૃતિનો આ જન્મમાં તે મોમેન્ટે રંગ છે. આ આત્મ સાક્ષાત્કાર, ધી પ્લેસ ફોર વન ટુ ફાઇન્ડ વન્સ ઓન કોન્શિયસનેસ. વન્સ ઓન કોન્શિયસનેસ મધરે શબ્દ લખેલા હતા. આપણી ચેતનાનું દર્શન કરવાને માટેનું આ સ્થળ છે. હિન્દુ આવી શકે, મુસ્લિમ આવી શકે, બુદ્ધિસ્ટ આવી શકે, જૈન આવી શકે, આસ્તિક આવી શકે, નાસ્તિક આવી શકે, પાપી આવી શકે, પવિત્ર માણસ આવી શકે. આ તો અદિતિના સંતાન છે, આ જગતની જનેતા છે, ભગવતી છે, આખું જગત જેનું સંતાન છે. એ જગતની જગદંબાએ વર્જિન મેરી, એણે ક્રાઇસ્ટને જન્મ આપ્યો એ વર્જિન મેરી છે. અને એ આવતીકાલના એ રાક્ષસો પણ હોય કે પવિત્ર પુરુષ હોય, એને માટે બધા જ સરકાર છે. માને માટે કયો દીકરો વધારે વાલો, કયો દીકરો ઓછો વાલો, સમર્પિત ભાવથી આપણે જવું જોઈએ. અને આપણો ધર્મ, આપણી આસ્થા, આપણી શ્રદ્ધા, આપણા શાસ્ત્રો આજ દિન સુધી જે કહેતા કહેતા અને પોકાર કરીને કરતા આવ્યા, એનું કોર ભગવાન કૃષ્ણએ જે ક્લ્યુ બતાવી અલીપોરની જેલમાં, એ ક્લ્યુને શ્રી અરવિંદે પોતાની સાધનાનો પાયો બનાવીને આ માર્ગ પ્રગટ કર્યો છે. અને માર્ગનું નામ આપ્યું છે સંલિપ્ત પાથ, સૂર્ય પ્રકાશિત માર્ગ. કયો સૂર્ય દેખાય છે તે સૂર્ય નહીં, સૂર્યને સૂર્ય બનાવે છે તે ગાયત્રી છે, એ ગાયત્રી છે, એ સાવિત્રી છે, એ પરાશક્તિ છે. અને ત્યાંથી આવતો પ્રકાશ આપણે સગી આંખે જોઈ શકીએ. અને 2 મિનિટ 5 મિનિટ ગયા પછી જગતના લાખો માણસોને એના દર્શન થયા છે, પોતાનું આત્મદર્શન થયું છે. અને જેને એણે માર્ગ આપવાનું નક્કી કર્યું હોય તેને રસ્તો મળી ગયો છે મિત્રો. અને આ પ્રોજેક્ટ પૂરો થયો, 14 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ હતો જ્યારે પ્લાનિંગ કરીને મૂક્યું તારે, આજે 140 કરોડ ઉપરાંત ખર્ચો કરવામાં આવ્યા, છતાં પણ એ અધૂરો છે, હજુ પરિપૂર્ણ થયો નથી, થશે. પણ લાઈટ તમે અંદર જઈને જોઈ શકશો. બારણે ઊભા રહ્યા એવા જૈન દર્શનના બધા પ્રતિષ્ઠિત માણસો બોમ્બેથી આવે અને તે ત્યાં દરવાજા સુધી જાય, અને દરવાજે ગયા પછી જુએ અને પાછા આવી જાય કે માતાજીના દર્શન થઈ ગયા, હવે અંદર જવાની જરૂર નથી. એવા પણ મેં માણસો જોયા છે. અને વર્ષોથી એ અંદર જઈને આ મેડિટેશનનો લાભ લઈને જીવન બદલાય તેનો પણ મેં અનુભવ કર્યો છે. 90 વર્ષની ઉંમરના માજી એ સુરતથી જાય અને સુરતથી જાય, એક લીટી વાંચી નથી, એક લીટી શ્રી અરવિંદની વાંચી નથી, માતાજીની વાંચી નથી. એ 92 વર્ષની ઉંમરના માજીને એમ સંકલ્પ થાય અને કહે કે સાહેબ જરી આ લોકોને કોની કે મને બી લઈ જાય. અને પોંડિચેરી લઈ ગયા એને, આ માતૃ મંદિરની અંદર એને એન્ટ્રી મળી, પાસ મળ્યો એન્ટર થઈને મેડિટેશન કરવાનો. અને 92 વર્ષના માતાજીએ આ ક્રિસ્ટલની સામે બેસીને મેડિટેશન કર્યું. અને 92 વર્ષની ઉંમરના માજીને મેડિટેશન કરાવવાને માટે પોંડિચેરીના આ પ્રતિષ્ઠાને પાલખી બનાવી. 92 વર્ષની ઉંમરના માજી ચાલીને તો જઈ નહીં શકે, આખો સ્લોપ ચડીને તમારે જવાનું છે ડોમની અંદર. અને તમને સગી આંખે દેખાય કે હું સ્વર્ગમાં આવી ગયો. સ્વર્ગ છે, કિંગડમ ઓફ ગોડ,
જે લોર્ડ જીસસ ક્રાઇસ્ટ પૃથ્વી પર ઉતારવા માંગતા હતા એ કિંગડમ ઓફ ગોડ કૃષ્ણ પણ નહીં ઉતારી શક્યા ત્યાર પછી, અને કૃષ્ણએ ફરી વખત શ્રી અરવિંદ બનીને આ કિંગડમ ઓફ ગોડને પૃથ્વીના પાટલા પર નીચે ઉતાર્યું છે. વેદાંતમાં કહેવામાં આવ્યું કે સ્વર્ગ કયું, અક્ષરધામ, ગોલોકધામ, વૈકુંઠધામ, હેવન, પેરેડાઇઝ, કયું સ્વર્ગ? તો સ્વર્ગની વ્યાખ્યા કરવામાં આવી આપણા વેદાંત દર્શનમાં કે જ્યાં સૂર્યનો અસ્ત થતો નથી તે સ્વર્ગ, જ્યાં સૂર્યાસ્ત થતો જ નથી એ સ્વર્ગ. આ માતૃ મંદિરના ગોળામાં જાઓ ત્યાં રાતના 12 વાગે પણ તમે જાઓ તો બપોરે 12 વાગે તમે જે લાઇટ જુઓ એ રાતના 12 વાગે પણ તમને જોવા મળે, કારણ કે જે એક કિરણ ઉતરે છે એ કિરણને આ ક્રિસ્ટલને એબ્સોર્બ કરતા 24 કલાક લાગે છે. એ ક્રિસ્ટલ એને એબ્સોર્બ કરે ત્યારે બીજે દિવસે બીજું કિરણ ઉતરે તે વખતે ઉતરી ચૂકેલું કિરણ અને નવું કિરણ એ બેની વચ્ચે કડી જોડાય. આનું નામ યોગ, આ કોસ્મિક યોગ. એ કડી જોડાય અને એ આખી સાયકલ કમ્પ્લીટ થાય અને એ પ્રવાહ સતત ઉતરા કરે છે. સતત ઘન ઘોર વાદળ હોય પણ તામિલનાડુમાં અને પોન્ડિચેરીમાં વર્ષમાં 2 વખત ચોમાસા આવે ને વરસાદ પડે તે છતાં પણ એ લાઇટ ઉતરવાનું બંધ થતું નથી. અંધારામાં પણ સૂર્ય છે, અમાસને દિવસે પણ સૂર્ય છે, ગ્રહણને દિવસે પણ સૂર્ય છે, અને અમેરિકામાં સૂર્યોદય થાય ને ઇન્ડિયામાં સૂર્યાસ્ત થાય તો પણ સૂર્ય છે. એ સૂર્યનો પ્રકાશ, એ સીધે સીધો સૂર્યના પ્રકાશને પ્રકાશિત કરનારી સત્તા, એમાંથી એ પ્રકાશ નીચે ઉતરે છે અને તે આપણા આત્માનો પ્રકાશ છે મિત્રો. એ કોન્શિયસનેસનો પ્રકાશ છે. એના દર્શન કરીને કૃતાર્થ થઈ જશો, બીજું કંઈ નહીં થાય. તો એટલીસ્ટ સાચા સદભાવથી જઈને તમે દર્શન કરશો તો તમને લાગશે કે આપણો રિલિજિયન એ હંબગ નથી, આપણી માન્યતા એ બેઝલેસ નથી, આપણી શ્રદ્ધા એ નોન એન્ટી નથી, આપણો પ્રયાસ એ વાંઝ્યો નથી, અને આપણો સંકલ્પ એ વૈજ્ઞાનિક સંકલ્પ છે જેનું તમને તમારો આત્મા પ્રમાણ આપશે. એ સાધના રાજા અશ્વપતિએ કરી છે અને એ સાધનાનું આ પરિમાણ શ્રી અરવિંદે વિઝિબલ રીતે આપણી આગળ પ્રગટ કર્યું છે. એનો હાથ તમારે માથે મુકાય અને આ સાંભળ્યા પછીનું કંઈક સાર્થક્ય મધર સ્વીકારે અને તમને કોલ કરીને બોલાવે. મહા એ પોતે પણ ત્યાં આવી ગયા, મુસ્લિમ લેડી ત્યાં આવી ગયા અને એને જે રૂહના ચેતનાના દર્શનનો અનુભવ થયો, ઇટ ઇઝ વર્થ હેવિંગ, ઇટ્સ એબ્સોલ્યુટલી ડિવાઇન, વર્ધી. આપણને કેમ ન થાય શ્રદ્ધા જોઈએ અને શ્રદ્ધા લઈને ચાલો. એ શ્રદ્ધાને શ્રી અરવિંદે ટ્રાન્સપરન્ટ ફેથ કહ્યો છે. આ બ્લાઇન્ડ ફેથ નથી મિત્રો. 21મી સદીનું વિજ્ઞાન પણ જેની આગળ વામણું પડે એવો આ સ્પિરિચ્યુઆલિટીનો કોન્ક્રીટ એક્સપિરિયન્સ છે, જેને જ્યોર્જિસ વાન રેખામે એના છેલ્લા ગ્રંથની અંદર ન્યૂ સ્પિરિચ્યુઆલિટી તરીકે પ્રગટ કર્યો છે. આ કલ્કી જેણે જગતનું રૂપાંતર કરવાને માટે જગતની હોસ્ટિલિટી, જગતનું પાપ, જગતનો અંધકાર દૂર કરવાને માટે આ તત્વને પૃથ્વીને પાટલે નીચે ઉતાર્યું. રાજા ભગીરથે ગંગાનું અવતરણ કરાવ્યું, શ્રી અરવિંદે આ અતિ મનસનું અવતરણ પૃથ્વીને પાટલે કરાવ્યું અને તે 1956ની 29મી ફેબ્રુઆરીને દિવસે પૃથ્વીને પાટલે નીચે ઉતરું અને માતાજીએ ઝીલીને એને પૃથ્વીને સમર્પિત કર્યું. માટે એ જગદંબા છે. મેં તમને મધરનો આ પરિચય આપ્યો જેનો ફોટો જીવંત છે, જેનું નામ જીવંત છે, જેનો શબ્દ મંત્ર છે, જેનો સંન્યાસ જગતમાં અતિશય શ્રેષ્ઠતમ છે, જેના ખોળામાં ગણપતિ બેસે અને ગણેશજી આવીને એમ કહે કે માતાજી તમે ઠીંગલાવાળી સાડી પહેરો છો, તે કે આ મારે ચાલે છે, મારે ક્યાં આશ્રમની બહાર જવાનું છે, મને એનાથી કંઈ અસંતોષ નથી, તો કે માતાજી તમે આદેશ આપો, પોન્ડિચેરીના દરિયામાં એટલી બધી સમૃદ્ધિ છે, સંપત્તિ છે, હું લાવીને આપના ચરણે ધરી દઉં. મધરે જવાબ આપ્યો છે ગણપતિને, ગણેશને, એલિફન્ટ ગોડ. તમારા ટાબુરિયા તમને પૂછશે હુ ઇઝ એલિફન્ટ ગોડ. મધરે જવાબ આપ્યો છે કે મને કહેવામાં આવ્યું છે
હું તો ક્રિશ્ચન લેડી છું, આઈ એમ અ ક્રિશ્ચન લેડી. પણ મને કહેવામાં આવ્યું છે શ્રી અરવિંદ તરફથી કે ગણપતિ એ રિદ્ધિ સિદ્ધિના સ્વામી છે, અને જો રિદ્ધિ સિદ્ધિનો સ્વામી મારા ખોળામાં બેઠો છે અને હું એના પેટ પર હાથ ફેરવું છું, અને તે રિદ્ધિ સિદ્ધિનો સ્વામી જો મને એમ કહેતો હોય કે આ ઢીંગલાવાળા કપડાં પહેરો છો માતાજી, હું તમારે માટે પોંડિચેરીમાંથી સંપત્તિ લાવી દઉં, તો મને સંતોષ છે કે રિદ્ધિ સિદ્ધિનો સ્વામી મારા ખોળામાં બેઠો છે, પછી એને કઈ સંપત્તિની જરૂર પડે, બીજી કઈ સંપત્તિની જરૂર પડે. અને આજે કરોડો રૂપિયા ત્યાં વણ માગે આવે છે અને આ બધા પ્રોજેક્ટ પૂરા થાય છે, કારણ કે સ્વયં મહાલક્ષ્મી છે, પોતે મહાલક્ષ્મી છે. બાજુ ગણપતિનું મંદિર છે, એ ગણેશજી મધરના ખોળામાં બેસવા આવ્યા, અને ગણેશ મંદિરના એ ગણેશજીએ માતાજીને જે પ્રાર્થના કરી એ માતાજીએ તથાસ્તુ કરી. વાર્તા નથી, અંધશ્રદ્ધા નથી, કોન્ક્રીટ રિયાલિટી છે. તમે આ માર્ગે ચાલ્યા છો, આ માર્ગે આવો છો, મનીષભાઈને, સંજયભાઈને, મૈત્રેયને, તેજસને, આ ટીમના આમંત્રણથી, નિમિતભાઈના, અને તમે આવો છો, પણ મને તમારા સદભાગ્યનો અહેસાસ થાય છે મિત્રો. જાણ્યું તો ખરું આપણે, આ જન્મમાં કંઈક અનુભવ્યું તો ખરું, જોયું તો ખરું, હવે એક બે ડગલા ચાલીને ગતિ કરવાની છે, તે આપણને પેસેન્જરમાંથી ટ્રાવેલર અને ટ્રાવેલરમાંથી પિલગ્રીમ બનાવશે. પ્રયત્ન કરજો, હું તો કહીને ચાલી જઈશ, પ્રયત્ન તમારે કરવાનો, અને પ્રયત્ન કરી જોજો. એનું આવાહન થાય છે તે દિવસે 92-94-95 વર્ષના ડોસીમાને સુરતના દોડી પાલખી બનાવી, 4 વોલન્ટિયર્સે તે પાલખી ઊંચકી અને ડોસીમાને પાલખીમાં બેસાડ્યા, અને પાલખી લઈને આખા માતૃ મંદિરની અંદર ઉપર ગયા, ક્રિસ્ટલની સામે પાલખી મૂકી, અને માજીએ મેં કહ્યું હતું ને પેલા એમના સંબંધીઓ બધાએ કહું, મારી કેટલી સપ્તાહ થઈ તે દરમિયાનમાં એ માજીએ અનેક કેસેટો સાંભળી, 97-95 વર્ષની ઉંમરના માજી ઉપરથી નીચે આવી શકે નહીં, તો એ પોંડિચેરી ગયા. જેના ઘરમાંથી 25 વર્ષથી નીચે નથી ઉતર્યા એ માજી પોંડિચેરી ગયા, અને પાલખી બનાવીને આ માતૃ મંદિરના પ્રતિષ્ઠાને એમને ક્રિસ્ટલ લગી લઈ ગયા. કોરિયાથી આવેલું 50 જણનું ગ્રુપ હતું, એ બંને કોરિયાના માણસો એ બંને સાઈડમાં ઊભા રહ્યા, અને તમે જુઓ ત્યારે તમને એમ લાગે ને, મને તો એવું ફીલ થયું કે કોઈ મહારાણી આવીને આ પાલખીમાં જઈ રહી છે. સુદામાને દ્વારિકાધીશે આવકાર્યા, મેં નજરો નજર જોયું કે આ સુદામાને દ્વારિકાધીશ આવકારે છે, અને આ સોનાની દ્વારકા મિત્રો, આ સોનાની દ્વારકા 1250 સોનાની ડીશ ચડાવેલી છે. એક વોલન્ટિયર નથી, એક પોલીસ નથી, એક હોમગાર્ડ નથી, એક કોઈ વોચમેન નથી, 100 ચડાવવામાં આવ્યું છે, ને ડીશ બને છે ત્યાં કોઈ આ તંત્ર નથી બીજું, માત્ર ને માત્ર ફોરિનના સાધકો, ફોરિન વિશ્વનગરી બનાવી છે ઓરોવિલ. મોટાભાગના અમેરિકન, ઇંગ્લિશ, રશિયન, ચાઇનીઝ, જાપાનીઝ સાધકો ત્યાં પોતે કામ કરે છે, અને આ બધું સર્જન કરે છે, આ બધું ગોઠવાય છે, અને તે કામ ચાલી રહ્યું છે, પણ અંદર કમ્પ્લીટ થઈ ચૂક્યું છે, માટે આપણને અંદર જવાની પરમિશન મળે છે, અને આપણે અંદર જઈએ તો તમને પ્રકાશના દર્શન થાય છે મિત્રો. બધા ધર્મોનું, બધા સંપ્રદાયનું, બધી જ ફિલોસોફીનું અને બધા યોગિક દર્શનોનો આ જ ગ્રાન્ડ ટોટલ છે. જે વાત રજૂ કરવામાં આવી છે એ સાધના રાજા અશ્વપતિએ કરી, અને એ સાધનાનું આખું એક્સપોઝિશન શ્રી અરવિંદે આ ગ્રંથમાં કર્યું. ધીસ વોઝ રાજા મનની એ અવસ્થાએ પહોંચે છે, આપણા માઇન્ડના 3 પ્રકાર છે, જેને આપણે માઇન્ડ કહીએ છીએ અત્યારે, એ માઇન્ડના 3 પ્રકાર છે. આ મનથી કરવાનો યોગ છે, શરીરથી કરવાનો યોગ નથી. કપડાં પહેરી દીધા મારા જેવા ધોળા કે ભગવા ને યોગી નથી બની જવાતો. આપણું માઇન્ડ સાક્ષી પૂરે આત્માની સામે, અને મને યોગી બનવાનું છે મિત્રો. આત્માએ યોગી નથી બનવાનું, આપણા માઇન્ડે યોગી બનવાનું છે. જે ભોગી છે, જે રોગી છે, એણે યોગી બનવાનું છે.
અને આત્માના પ્રકાશની અંદર મન જ્યારે સ્નાન કરે તે સાચું સ્થાન છે. ના એ ધોયે ક્યાં ભલા જો મન મેલ ને જાય, મીન સદા જલ મે રહે ધોયે બાસન જાય. રોજ નાહીએ પાંચ પાંચ વાર. ના એ ધોયે ક્યાં ભલા જો મન મેલ ને જાય, મીન સદા જલ મે રહે ધોયે બાસન જાય. મનનું પ્રક્ષાલન, આ મનનું પ્રક્ષાલન છે. અહીંયા તમે બેઠા છો, આપણે આ મનનું પ્રક્ષાલન કરી રહ્યા છીએ અને એ મનનું પ્રક્ષાલન થાય ત્યારે પરમાત્મા આપણને 100% સામેથી આવીને મળી જાય. મેં આપણે ડોંગરેજી મહારાજની વાત કરી છે. ડોંગરેજી મહારાજ કહેતા કે ગાયના શિંગડા પર તલનો દાણો એક જેટલી પળ સુધી સ્થિર રહે એટલી પળ સુધી જો કળિયુગમાં રાજા પરીક્ષિત ને સુખદેવજી મહારાજ સમજાવે છે, તે વાત ડોંગરેજી મહારાજે આ વ્યાસપીઠ પરથી લોકોને સમજાવી, સમાજને સમજાવી. એટલી પળ સુધી જો મન સ્થિર થઈ જાય પરમાત્મામાં તો 14 બ્રહ્માંડનો ધણી તમને સામે આવીને મળી જાય. એક પળ આપણાથી ન પેદા કરી શકાય. કેટલા વર્ષોના દિવસો આપણે આ વાંઝણી પ્રક્રિયામાં ને પ્રવૃત્તિમાં વિતાવ્યા, એક પળ તો તમે એને માટે પ્રગટ કરી શકો જે તમારે માટે એની એન્ટ્રીનું દ્વાર બની જશે, જેને શ્રી અરવિંદે લ્યુસન્ટ કોર્નર કહી છે. એ લ્યુસન્ટ કોર્નર ખુલી જશે અને ખુલી ગયેલી એ લ્યુસન્ટ કોર્નર તમને પરમાત્મા સુધીનો રસ્તો બનાવી આપશે. એ સાધના રાજા અશ્વપતિએ કરી, જે શ્રી અરવિંદે પણ કરી. ધીસ વોઝ ટ્રાન્ઝિશન લાઈન એન્ડ સ્ટાર્ટિંગ પોઈન્ટ. ધીસ વોઝ ટ્રાન્ઝિશન લાઈન એન્ડ અ સ્ટાર્ટિંગ પોઈન્ટ. કોઈ શબ્દ અઘરો છે? ટ્રાન્ઝિશન પોઈન્ટ. તમે રોગમાંથી ભોગીમની અવસ્થામાંથી રોગીની અવસ્થામાંથી આ લક્ષ્મણ રેખા ઓળંગીને યોગી ન બની શકો. ઓલ લાઈફ ઇઝ યુ. ખાવાનું છોડવાનું નથી, પીવાનું છોડવાનું નથી. દારૂ પીધેલો માણસ, દારૂડિયો માણસ, જબરજસ્ત દારૂડિયો જેને લીવર સોરાઇસિસ થઈ ગયેલો, એવા માણસને માતાજીએ શ્રી અરવિંદના બોડીની પાસે ઊભા રહેવાને માટેની વોલન્ટિયર તરીકેની ડ્યુટી સોંપી છે. મિત્રો, કોણ પાપી ને કોણ પુણ્યશાળી? આત્માને પાપ પણ નથી લાગતું ને પુણ્ય પણ નથી લાગતું. જો જીવનની અંદર મોકો મળી જાય અને જગદંબા તમારે માથે હાથ મૂકી દે તો આખા જીવનના બધા પાપની એટ અ ટાઈમ નિર્જરા થઈ જાય. ઓલ કેન બી ડન ઇફ ધી ગોડ ટચ ઇઝ ધેર. થઈ જાય. એવો પ્રત્યક્ષ ભગવાન આ કળિયુગના અંતે આપણી સમક્ષ હાજરા હજુર ઊભો છે. આપણે માથું મૂકવાની જરૂર છે મિત્ર. માથું આપણે મૂકવું પડશે. શરણાગતિ આપણે કરવી પડશે. જે શરણાગતિને શ્રી અરવિંદે નામ આપ્યું, ટોટલ સરેન્ડર વિધાઉટ રિઝર્વેશન. જૈન દર્શનના નમસ્કાર મહામંત્રનું આ નમન છે. તુલસીદાસજીએ ગાયું, ઊંચે ઊંચે સબ ચલે, નીચા ચલે ને કોઈ, તુલસી નીચા જો ચલે ધ્રુવ સે ઊંચા હોય. બધા ઉપર ઉપર ઊંચે ઊંચે ચાલવાનો પ્રયાસ કરે છે. આઈ એમ સહેજ નમીને ચાલવાની કોશિશ કરીએ, સરેન્ડરની શરણાગતિની ભાવનાને ધારણ કરીએ તો નીચા જો ચલે ધ્રુવ સે ઊંચા હોય, એની ઊંચાઈ ધ્રુવ કરતાં ઉપર ઊંચી થઈ જાય. એવો આ માર્ગ શ્રી અરવિંદે જીવતા જીવતા, ખાતા પીતા, વ્યવહાર કરતા, વેપાર કરતા, નોકરી કરતા, પૈસા કમાતા, સંતાનોને ઉછેરતા, કામ તરીકે ભોગ અને સંસાર ભોગવવા છતાં પણ તમે આ સંન્યાસ ધારણ કરી શકો અને એ સંન્યાસની પરાકાષ્ઠા તમે પરમાત્માને આ યુગની અંદર એક જ જીવનમાં પ્રાપ્ત કરી શકો. આટલું ન કરી શકાય આપણે. એ માર્ગ પ્રગટ કર્યો શ્રી અરવિંદે. ટ્રાન્ઝિશન, આ લક્ષ્મણ રેખા આપણે ઓળખવાની છે. આ ફર્સ્ટ ઇમિગ્રેશન ઇન્ટુ હેવનલીનેસ, ફર્સ્ટ ઇમિગ્રેશન ઇન્ટુ હેવનલીનેસ જે તમે અત્યારે કરી રહ્યા છો. હેવન નથી મળી જવાનું, હેવનલીનેસનો તો અનુભવ થશે. ભોજન નથી મળી જવાનું, એક ચમચીમાં પ્રસાદ તો મળશે પણ પ્રસાદ તમને ભોજનનો સ્વાદ આપશે, પ્રસાદ તમને ભોજનનું મૂલ્ય આપશે, પ્રસાદ તમને ભોજનને ઓળખવાનો અવસર આપશે. આ ફર્સ્ટ ઇમિગ્રેશન ઇન્ટુ હેવનલીનેસ ફોર ઓલ હુ ક્રોસ ઇન્ટુ ધેટ બ્રિલિયન્ટ સ્ફિયર.
આ તમે લક્ષ્મણ રેખા ઓળંગશો તો સંસાર સમાપ્ત થઈ જશે, સંસાર સાધના બની જશે. કુરુક્ષેત્ર સમાપ્ત થઈ જશે ગીતાજીમાં, ધર્મક્ષેત્રનો પ્રારંભ થશે. અર્જુન એ તું જીવી જા. જે કૃષ્ણને કરી શકા અરણ અધ્યાયની ગીતા પ્રગટ કર્યા પછી એનો એને પણ અંદેશો રહ્યો હશે કે પૃથ્વી તૈયાર નથી. શ્રી અરવિંદ પોતાના જીવન દરમિયાન પૃથ્વી પર એ ઉતારવા માંગતા હતા, એ પોતાના જીવન દરમિયાન ન ઉતારી શક્યા. 50માં ગયા અને 56માં સુપ્રામેન્ટલ ધરતી પર નીચે ઉતરું. મિત્રો, કૃષ્ણે અધૂરો પ્રયોગ છોડ્યો છે એમ નહીં, શ્રી અરવિંદ પણ ન કરી શક્યા, કારણ કે પૃથ્વીની તૈયારી નથી અને આજે આપણી પણ તૈયારી નથી. આટલા પારાયણ વાંચ્યા, આટલી કથાઓ સાંભળી, આટલા માંડવા ભૈરા, આટલા ડોલરનું નજરાણું કર્યું, આટલા પૈસા આપ્યા, આટલા મંદિરો બનાવ્યા, ઇમારતો બનાવી, બધું કર્યું, ભગવાન આવ્યો નહીં. ભગવાન આવ્યો નહીં. સમાજમાં 400 વર્ષ પછી પણ કોઈ એક નરસિંહ મહેતા પેદા થયો? 400 વર્ષ પછી પણ કોઈ એક મીરાબાઈ પેદા થઈ? 400 વર્ષ પછી પણ કોઈ એક વિવેકાનંદ પેદા થયો? આ કળિયુગ છે, ઘડી આવી, ટાઈમ આવ્યો. બધાને લખ્યું એજન્ડામાં, ટાઈમ ઇઝ નાવ. આ ટાઈમ છે, આપણે કરીએ. અને તે કરતા આપણું આ ઇમિગ્રેશન થઈ જશે. આપણે એક બ્રાઇટ બ્રિલિયન્ટ પ્રદેશમાં, ગંગા સતીએ જેને હરિનો દેશ કહ્યો, એ દેશના આપણને દર્શન થઈ જશે. મિત્રો, શરીરને દેહ દમન કરીને, પ્રાણ શક્તિને રૂંધીને, શ્વાસને રોકીને કાંઈ કરવાની જરૂર નથી. સ્વાભાવિકતાથી આ યંત્રમાં પરમાત્માએ જે પ્રકારની વેલોસિટીનો આયામ મૂક્યો છે એનો સંપૂર્ણ સ્વીકાર કરીને, માત્ર ને માત્ર મનની પવિત્રતા અને પાત્રતા પેદા કરીને મનથી ઉપરના પ્રદેશમાં આપણે ઇમિગ્રેશન કરી શકીએ એમ છીએ. એ ઇમિગ્રેશન છે, ફ્રોમ માઇન્ડ ટુ સુપર માઇન્ડ, તેની આ યાત્રા છે. ધીઝ આર ધી કિન્સમેન ઓફ અવર અર્થલી રેસ. તમે બેઠા છો ને અહીંયા બધા, એને માટે આ શબ્દ વાપરો છે. ધીઝ આર ધી કિન્સમેન ઓફ અવર અર્થલી રેસ. હિન્દુ નહીં, મુસ્લિમ નહીં, ઈસાઈ નહીં, ક્રિશ્ચન નહીં, અર્થલી રેસ. આ પૃથ્વીને પાટલે જે માનવ જાત પેદા થઈ છે તેને માટેનું આ દર્શન છે. This region, borders on our mortal state. આપણે મોર્ટલ છીએ, મૃત્યુ પામવાના છે. એવા માનવીને માટે આ પરમાત્મા બનવાનો, દેવ માનવ બનવાને માટેનો અવસર એ આ જન્મમાં આપણને પ્રાપ્ત થયો છે એમ શ્રી અરવિંદે લખ્યું. Their lives obey the inner nature's law. તૈયાર હશે તેમનો આત્મા, આત્માના અવાજને સાંભળશે, એનું મન આત્માની કરિશ્માનો સ્વીકાર કરશે. There is kept grandeur store the hero's mold. Grandeur store, આપણે માટે પરમાત્માની આ કરિશ્મા, ટ્રેઝર એ સ્ટોર કરીને રાખેલો છે, આપણે તેનો પ્રસાદ સ્વીકારવાનો છે. ધી સોલ ઇઝ ધી વોચફુલ, બિલ્ડર ઓફ ધીસ ફેટ. આપણો આત્મા એ આ ભાગ્યનું સર્જન કરી શકે એમ છે આ જન્મમાં. માટે મધરે કહું, ઇટ ઇઝ ધીસ ટાઈમ, ધીસ ઇઝ એન અવર ઓફ ગોડ. આર યુ રેડી? તમે તૈયાર છો? એ માર્ગ શ્રી અરવિંદે કંડાયરો. અને આપણા મનમાં કોઈ ડાઉટ રહી જાય, અરે વાત તો સાહેબે બહુ મોટી કરી દીધી, પણ આપણાથી કંઈ થાય? આપણાથી કંઈ, આપણાથી આ સિવાયનું બધું જ થાય, આ સિવાયનું બધું જ થાય, આ ન થાય. પણ કરી શકાય, કરવું જોઈએ, જેના ભાગ્યમાં હોય તે કરવાનો પ્રયાસ કરશે. નન ઇઝ અ સ્પિરિટ ઇનડિફરન્ટ એન્ડ ઇનર્ટ. એક પણ આત્મા, આપણો આત્મા, નન ઇઝ અ સ્પિરિટ ઇનડિફરન્ટ એન્ડ ઇનર્ટ. બોડી મે બી ઇનર્ટ એન્ડ ઇનડિફરન્ટ, માઇન્ડ મે બી ઇનર્ટ એન્ડ ઇનડિફરન્ટ, વાઇટલ મે બી ઇનર્ટ એન્ડ ઇનડિફરન્ટ, ફ્રેમ મે બી ઇનર્ટ એન્ડ ઇનડિફરન્ટ, બટ નોટ ધી સ્પિરિટ ધેટ મેક્સ ધીસ બોડી અલાઈવ. આપણો આત્મા ઇનર્ટ નથી, એ ઝીરો ડેન્સિટીની કોન્શિયસનેસ છે. એનામાં ઇનડિફરન્સ પણ નથી અને ઇનર્શિયા પણ નથી. એને સહેજ જાગૃત કરીને આ જીવવાનો પ્રયાસ તો કરીએ.
રાજા અશ્વપતિએ તે કર્યું છે. They choose their side, they see the God they adore. They choose their side and they see the God they adore. તમે જે ભગવાનની, રામની તો રામની, લક્ષ્મણની તો લક્ષ્મણની, હનુમાનની તો હનુમાનની, ગણપતિ તો ગણપતિની, ક્રોસની તો ક્રોસની, ક્રાઇસ્ટની તો ક્રાઇસ્ટની, અલ્લાહ તાલાની તો અલ્લાહ તાલાની, જેની ભક્તિ કરી તે સ્વરૂપે તમને તે મળી જશે એમ શ્રી અરવિંદ વરદાન આપે છે. કયા પ્રોમિસની જરૂર છે મિત્રો? આપણે સ્પષ્ટ શબ્દો લખ્યા, ધે ચૂઝ ધેર સાઈડ, ધે સી, ધે સી. ભાષા અઘરી નથી, લેવલ અઘરું છે, લેવલ અઘરું છે. હા, એક કલાકથી સાંભળો એટલે તમારું મેજિક લિવર ઇઝ સડનલી કોટ, એ ઉંચકાયું છે, માટે તમે આ ફ્રીક્વન્સીને પકડી શકો છો. ધે ચૂઝ ધેર સાઈડ, ધે સી ધી ગોડ ધે એડોર. એક પણ શબ્દ અઘરો નથી, દુર્બોધ નથી, આપણે કરી શકીએ. શ્રી અરવિંદે લખ્યું જગતને માટે પહેલી વખત. ઓહો, અરે મેં તો બહુ પાપ કર્યા સાહેબ, તમને ખબર નથી, મેં મારી પત્નીને નથી કીધું, મારા દીકરાઓને નથી કીધું, મારા છોકરાઓને નથી કીધું. એમના ગ્રુપમાં છે એક, અમારે ત્યાં મનીષભાઈના જ ગ્રુપના છે. દીકરા દીકરીઓ બાપ ઘરમાં એન્ટર થાય રાતના મધરાતે 12 વાગ્યા પછી, 12 વાગ્યા પહેલાં તો આવે જ નહીં, પણ 12 વાગ્યા પછી આવે ને છોકરા દીકરા દીકરી વાંચતા હોય તો ઉપરના એક રૂમમાં જઈને અંદરથી બારણું બંધ કરી દે અને ભયભીત થઈ જાય. દીકરા માને સલાહ આપે કે તું માં આ બધું સહન કરે છે, ડાયવોર્સ કેમ નથી લેતી? અને આજે તમે જો જુઓ તો વાલીઓ વાલ્મીકી બની ગયો, એ વાર્તા નહીં પણ આ દ્રષ્ટાંત છે, એનો અહેસાસ થઈ જાય. મિત્રો, નામ નથી આપતો, વ્યાસપીઠ પરથી નામ નહીં લેવાય. ઘટના યથાર્થ 110% સાચી છે. આ ટ્રાન્સફોર્મેશન, વિચાર બદલાય તો વૃત્તિ બદલાય, વૃત્તિ બદલાય તો પ્રવૃત્તિ બદલાય, પ્રવૃત્તિ બદલાય તો પ્રકૃતિ બદલાય, પ્રકૃતિ બદલાય તો જ આકૃતિ બદલાય, એ માર્ગ શ્રી અરવિંદે કંડાયો. પ્રયત્ન કરી જોજો. જીવનમાં યુ ટર્ન મળી જશે, સંજયભાઈને પૂછજો. જીવનમાં યુ ટર્ન મળી જશે, જીવનમાં ભાગ્યનું પરિવર્તન થઈ જશે. આવતીકાલે જે ટ્રેજરી આપણી પર હોવરિંગ કરી રહી છે, એ ટ્રેજરીને જાણ્યા વગર પણ તમે એમાંથી મુક્ત થઈ જશો, એનું નામ મોક્ષ. 7મા સ્વર્ગમાં ને વૈકુંઠમાં જઈને મોક્ષ મળી ગયો, એ મોક્ષ કોઈ મળતો જ નથી. કેનારને નથી મળ્યો, વ્યાસપીઠ પરથી જે કહે છે કે મોક્ષ મળી જશે તેને નથી મળ્યો. 21મી સદીમાં આપણે જીવીએ છીએ, આપણે 17મી સદીમાં નથી જીવતા. એ પ્રયત્ન કરવાની જરૂર છે. કેમ? શ્રી અરવિંદે લખ્યું એન્ડ સીન, એન્ડ સીન, SIN, એન્ડ સીન ટુ ધેર ઇઝ અ ડિવિનિટી. પાપ પણ ડિવિનિટી છે. ગંગા સતી, અરે જેસલ તોરલના ઇતિહાસની અંદર સાચી ઘટના, કચ્છની રણ પ્રદેશની, જાડેજો પાપી જેણે અનેક પાપ કર્યા, પણ જેસલની સાથે કચ્છની ખાડીની અંદર નાવડી મૂકી અને જવું છે સામે પાર, એ નીકળો જવાને માટે પાપના ભારથી નાવડી ડૂબવા માંડી. ત્યારે જેસલ જાડેજાએ પ્રાર્થના કરી સતી તોરલને કે તે તો ભક્તિ કરી છે, તે ભગવાનને મેળવો છે, તું કંઈ કર, હું તો પાપી છું. ક્રિશ્ચિયાનિટી કહે છે પ્રેમપૂર્વક રિપેન્ટન્સ કરવું. લવ એન્ડ રિપેન્ટન્સ આર ઓનલી માસ્ટર ફોર્સિસ ટુ બી એડોપ્ટેડ એન્ડ એક્સરસાઇઝ ઇન અવર લાઈફ, માસ્ટર ફોર્સિસ. જેસલ જાડેજાને સતી તોરલ સમજાવે છે 400 વર્ષ પહેલા, પાપ તારું પર કાશ જાડેજા, ધર્મ તારો સંભાળ, તારી બેડેલીને બૂળવા નહીં દઉં જાડેજા, ધર્મ તારો સંભાળ. આ તે ધર્મ છે, હિન્દુ ધર્મ, મુસ્લિમ ધર્મ, ઈસાઈ ધર્મ, જૈન ધર્મ નહીં. અને જાડેજાએ કબૂલ કરવા માંડ્યું, આટલા પાપ કર્યા, આટલા પાપ કર્યા, આટલા પાપ કર્યા, અને પાપ દરિયામાં પધરાવ, દરિયામાં પધરાવ,
તારે ભોગવવાના નથી, હું બેઠી છું તારી પાસે. કુટુંબમાં એક પાત્ર આવું પેદા થાય તો સાત પેઢી તરી જાય. એ પ્રેક્ટિકલ માર્ગ બતાવ્યો, જ્યાં હિન્દુસ્તાનની ગામડે ગામડે પેદા થતી આવી સતી સાધ્વી, જેના જીવનની કોન્ક્રીટ ઘટનાઓ, એ બધાનો તાળો અહીંયા મળી જાય. મિત્રો, કોઈ બાકી નથી રહેતું. અને જસલ જાડેજો તરી ગયો. મેં તમને પ્રેક્ટિકલ દાખલો આપ્યો મનીષભાઈના મિત્ર વર્તુળનો, અમદાવાદના. તમે વેરીફાઈ બી કરી શકો. નામ નહીં દેવાય, જીવન બદલાઈ ગયું. આજે એની પત્નીને એમ થાય છે કે શું જાદુ થઈ ગયો. જાદુ માતાજીએ કર્યો. ફિઝિકલ ટ્રાન્સફોર્મેશન, વાઇટલ ટ્રાન્સફોર્મેશન, મેન્ટલ ટ્રાન્સફોર્મેશન, એ માર્ગ શ્રી અરવિંદે બતાવ્યો છે. આ કથા નથી, વાર્તા નથી, સાત્વિક મનોરંજન તો નથી જ, પણ ઇન્ટ્રોસ્પેક્શન છે. બહુ કર્યું અત્યાર સુધી આપણે, બહુ કર્યું, બહુ કર્યું. હવે 21મી સદીમાં જ્યારે સમય આવ્યો પરમાત્માનો, કલ્કી અવતાર થઈ ચૂક્યો, તેનો હાથ માથા પર મુકાય એવી ઘડી આવી, અને તે વખતે આપણે મોડું ધોવા જઈશું તો લક્ષ્મી ચાલનો કરવા આવે છે, ને આપણે મોડું ધોવા જઈશું. ગેપ નહીં પડી જાય મિત્રો, એ ગેપ ન પડી જાય એની કાળજી રાખવાની. તમને તમારો ભગવાન મળી જશે. ધર્માંતરનો આ માર્ગ નથી, કન્વર્ઝનનો આ માર્ગ નથી, કોઈ ગુરુ અને ધર્મની પરંપરા પ્રસ્થાપિત કરવાનો આ માર્ગ નથી. આપણા આત્માએ જન્મોથી જેને માટે ક્રેવિંગ કર્યું, એનું આ વિજ્ઞાન શ્રી અરવિંદ અને મધરે જગદંબા અને જગદીશ્વર એણે બંને પ્રગટ કરીને પ્રગટ કર્યું છે. મેં કૃષ્ણનો આખો ડાયલોગ તમને વાંચી બતાવ્યો. સ્વયં કૃષ્ણએ શ્રી અરવિંદ બનીને આ માર્ગ પ્રબોધ્યો, અને તેમાં લખ્યું કે સીન ઇટ સેલ્ફ ઇઝ અ ડિવિનિટી. ભલે ને તે પાપ કરી રહ્યો હોય તેથી શું થઈ ગયું, એ ગિલ્ટને કાઢી નાખ. અત્યારે જીવીએ છીએ તે કેવું જીવન છે? સત્યુગ ગયો, ત્રેતાયુગ ગયો, દ્વાપર યુગ ગયો, કળિયુગ આવ્યો, અને કળિયુગનો માનવી પોતાની આજુબાજુની પરિસ્થિતિનું મૂલ્યાંકન કરતા જુએ અને જીવે, તે કે આવા યુગમાં આવા સમયમાં જીવી શકાય. રાજા અશ્વપતિએ આ સાધના કરતા કરતા મનની ઊંચાઈને ઉપર લઈ જતા જતા કળિયુગમાં બી કૂદકો માર્યો, અંધારામાં બી કૂદકો માર્યો. સ્ટીફન હોકિંગ્સે જેને બ્લેક હોલ્સ કહ્યું તેમાં બી કૂદકો માર્યો. પણ સ્ટીફન હોકિંગ્સે બી સ્વીકાર્યું કે બ્લેક હોલ્સની અંદર લાઇટ ઓગળી જતી નથી, બ્લેક હોલ્સમાં એક એવી લાઇટ છે જે લાઇટની વેલોસિટી સૂર્યના પ્રકાશ કરતાં વધારે છે, તે વેલોસિટીવાળો પ્રકાશ જીવે છે. આત્માનો પ્રકાશ એ બ્લેક હોલ્સમાં પણ જીવે છે, કારણ કે આત્માનો પ્રકાશ એ લાઇટ ઓફ કોન્શિયસનેસ છે. સોલર લાઇટ ઉપરની લાઇટ છે, અને સોલર લાઇટ ઉપરની લાઇટ એ આત્માની જ્યોતિ છે. એ જ્યોતિ આ બ્લેક હોલ્સમાં પણ જીવે છે એમ અત્યારનું વિજ્ઞાન સમજાવે છે, જે સ્ટીફન હોકિંગ્સને ગયાને વર્ષોને સદીઓ નથી થઈ એ સાયન્ટિસ્ટ કહી ગયો. એ બ્લેક હોલ્સમાં પણ રાજા અશ્વપતિ ઉતરે છે. આપણે કળિયુગમાં આવ્યા મિત્રો, આપણે સતયુગમાં હતા, આપણે દ્વાપરમાં પણ હતા, આપણે ત્રેતામાં પણ હતા. મેં જગતમાં જાહેરમાં કહ્યું છે, તમને પણ હું ફરી વાર કહું કે રામચંદ્રજીના વાનર અને રીંછ પણ આપણે જતા, અને કૃષ્ણના ગોપ અને ગોપી પણ આપણે જતા, માટે આ જન્મની અંદર આપણે અહીંયા બેઠેલા છીએ. શાશ્વત આત્મા છે આ, ઇટર્નિટીની માર્ગ છે આ, યાત્રા છે તે પણ આપણે જતા, માત્ર આપણને વિસ્મૃતિ થઈ ગઈ, આપણને જન્મ યાદ નથી આવતો, માટે આપણે ઓળખી નથી શકતા. આ એટલા માટે કહીએ છીએ કે લિયોનાર્ડો દી વિન્ચી શ્રી અરવિંદ હતા, અને એણે જે સાયન્સ પ્રગટ કર્યું એ સાયન્સને વાંચો, અને એ સાયન્સને આપણા જીવન સાથે કમ્પેર કરો કે આપણે કઈ અવસ્થામાં છે. આ જન્મની અંદર આપણી આકૃતિનો કયો આંક છે, સ્ટેટિસ્ટિકલ ફિગર ઓફ અવર જ્યોમેટ્રી, વેધર વી આર સ્ક્વેર, વેધર વી આર ટ્રાયંગલ, વેધર વી આર સર્કલ, એન્ડ વેર ઇઝ અવર સેન્ટર. અને એણે લખ્યું છે લિયોનાર્ડો દી વિન્ચીએ કે આપણી આંખ છે
is the window of our soul. I is a window of our soul. Pavitra aankh ase, pavitra darshan ase, pavitra drashta ase, to apno atma aa janma ma jagrat thase. Dongreji Maharaj kahe tem ek kshan ne mate man sthir thai jase to parmatma mali jase. E vignan ne scientifically jagatna tamam dharmo darshan no sarvalo karine Sri Arinde Hemchandracharya Suriji Maharaj no aa ganita nu yog pragat karyo. एक वत्ता एक बराबर अग्यार, एक वत्ता एक बराबर बे नहीं, निशानी भूसी काढवानी, प्लस नी माइनस नी पुरुष नी स्त्री नी पापी नी पुण्यशाली नी लायक नी नालायक नी पात्र नी अपात्र नी ये निशानी भूसी नाखवानी. तो वन प्लस वन इज इक्वल टू इलेवन नॉट टू. नाइन इज इनविजिबल, 2 is visible. 2 is visible according to our mathematics, and according to the divine mathematics, 1 plus 1 is not 2 but 11. That is super reality of tomorrow. Ye apne atma sat karvani chhe. Raja Ashwapati niche utru, night ma descent karche, descent into night. Descent into night, jya apne attare chhiye. જે પ્રદેશમાં આપણે છીએ અત્યારે તેનું વર્ણન કર્યું રાજા અશ્વપતિએ. આ બ્રહ્માંડના પ્રદેશની પણ યાત્રા કરી સ્વરાટ સમ્રાટ અને વિરાટ બનીને. એણે આ પ્રદેશમાં પણ પગ મૂક્યો પોતાના એસેન્ટ દરમિયાન. મન જેમ ઉપર જાય તેમ વિશાળ સૃષ્ટિના દર્શન થાય. આપણી અવસ્થા જેમ ઉપર ઉઠે ત્યાં આપણને વિશાળ સૃષ્ટિના દર્શન થાય, આપણી ક્ષિતિજોનો વિસ્તાર થાય. અને તે અનુભવ રાજા અશ્વપતિએ કર્યો. ટર્ન ઓન ધી માઇન્ડ દેટ સોટ સમ હાયર ગુડ. જેને સત્ય 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 સારું 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 આપણે માન્યું, એના કરતાં હાયર પણ કોઈ સત્ય અને સારું છે એની શોધ કરવાને માટે રાજા અશ્વપતિ નીકળો. ત્યારે એણે રાત્રિના પ્રદેશમાં અંધકારના પ્રદેશમાં પણ ઊંડે ઉતરવું પડ્યું, કારણ કે આ તો સાયકલ છે. સતયુગ પછી ત્રેતા, ત્રેતા પછી દ્વાપર, દ્વાપર પછી કળિયુગ આવે છે. અને એ કળિયુગ એ આ નાઇટ છે, એ રાત્રિ છે, આ અંધારાનો યુગ છે, લોખંડનો યુગ છે. ટ્રુથ વોઝ એક્સાઇડ, સત્યને દેશવટો આપવામાં આવ્યો છે. લિસ્ટ સી શુડ ડેર ટુ સ્પીક. ઋષિ જીસસ ક્રાઇસ્ટને ક્રોસ પર ચડાવવામાં આવ્યા, સોક્રેટિસને ઝેર આપવામાં આવ્યું, મીરાબાઈને ઝેર આપવામાં આવ્યું, મોહમ્મદ સાહેબને મક્કાથી મદીના ભગાડી મૂકવામાં આવ્યા, રામચંદ્રજીને 7500 વર્ષ પહેલાં 14 વર્ષનો વનવાસ આપવામાં આવ્યો મંથરા દ્વારા. એટલે કોણ પાવરફુલ? મંથરા પાવરફુલ કે રામ પાવરફુલ? કોણ પાવરફુલ? સ્ત્રી શક્તિ જો પાપી હોય તો એનું પાપ પાવરફુલ, અને સ્ત્રી શક્તિ જો સત્ય હોય તો એનું સતીત્વ પાવરફુલ. મિત્રો, એનું તમસ પણ પાવરફુલ અને એનું સતીત્વ પણ પાવરફુલ. સૌરાષ્ટ્રના લોક કવિ ગાય છે કાઠિયાવાડમાં, દયાના સાગર થઈને કૃપા નિધાન તમે ભગવાન થઈને પૂજાવો મારા રામ તમે સીતાજીની તો લેને આવો. દયાના સાગર કહેવાઓ, કૃપા નિધાન કહેવાઓ, ભગવાન થઈને પૂજાવો, પણ મારા રામ તમે સીતાજીની તો લેને આવો. એ પાપ કરે તો પણ વજનદાર અને પુણ્ય કરે તો પણ વજનદાર. મિત્રો, સતી તોરલે જાડેજાને તાયરો, રાણક દેવીએ ગિરનારની શિલાને અધ્ધર કરી દીધી, દમયંતીએ નળ રાજાને ઉગારી દીધો, અંશુઆએ ભગવાનને જન્મ લેવાને માટેની ફરજ પાડી દીધી, અને આ સાવિત્રીએ મૃત્યુને માત કરીને સત્યવાનને પુનર્જીવિત કરી દીધો. આ નારી શક્તિ, આ ફેમિનિન કોન્શિયસનેસ,
પણ પુરુષ પણ એ ફેમિનિન કોન્શિયસનેસને આત્મસાત કરી શકે છે એમ લિયોનાર્ડો દી વિન્ચી સમજાવે છે એના વિજ્ઞાનની અંદર, જેને શ્રી અરવિંદે આત્મસાત કરી દીધી આ જન્મની અંદર. આ સાયકિક માર્ગ છે, સાયકિક એક્સપેરિમેન્ટ છે, સાયકિક એચિવમેન્ટ છે. એક બાજુ લિયોનાર્ડો દી વિન્ચીની આત્મકથા વાંચો અને બીજી બાજુ શ્રી અરવિંદની જર્જીઝ વાન રેખામે લખેલી બિયોન્ડ મેન વાંચો અને બેનો સરવાળો કરો નિશાની ભૂસી કાઢીને. વન પ્લસ વન એમાં વત્તાની નિશાની ભૂસી કાઢીને આ બંનેને વાંચો અને આત્મસાત કરી દેશો, જગતનું વિજ્ઞાન તમારી આગળ વામણું પુરવાર થશે. ધીસ ઇઝ રિયાલિટી, ધીસ ઇઝ એબ્સોલ્યુટ રિયાલિટી. એ વિજ્ઞાન તમારી આગળ વામણું પુરવાર થશે. અને માટે આપણે લિયોનાર્ડો દો વિન્ચીનો રેફરન્સ આપીએ છીએ અનેક વખત. આપણામાં સ્ક્વેર છે, આપણામાં ટ્રાયેંગલ છે, આપણામાં ફેધમલેસ ઝીરોનું સર્કલ પણ છે. આપણે એને આઈડેન્ટિફાઈ કરવું જોઈએ. સ્ક્વેર આઈડેન્ટિફાઈ કરવાને માટે પરમાત્માએ આપણને વાઇટલ આપ્યું છે. ટ્રાયેંગલ આઈડેન્ટિફાઈ કરવાને માટે પરમાત્માએ આપણને મન આપ્યું છે. અને સર્કલ આઈડેન્ટિફાઈ કરવાને માટે પરમાત્માએ આપણને બોડીની જ્યોમેટ્રી અને જ્યોગ્રાફી આપી છે. લિયોનાર્ડો દી વિન્ચી સમજાવે છે એના વિઝનમાં, એની તે લાઈફમાં 500 વર્ષ પહેલાં. અને તે કન્ટિન્યુટી શ્રી અરવિંદે જગતને માટે પ્રગટ કરી કે કાંઈ નહીં કરી શકાય ત્યારથી તું 2 મિનિટ ધ્યાન કરીને મનની પવિત્રતા સાથે આ પ્રયાસ કર, તારો સ્ક્વેર ટ્રાયેંગલ બની જશે, તારું વર્તુળ પણ ટ્રાયેંગલ બની જશે અને તું સચ્ચિદાનંદની પ્રકૃતિને, દત્તાત્રેયની પ્રકૃતિને ધારણ કરવાને માટે પાત્ર બની જશે. તારું સત્વ રજસ અને તમસની પ્રકૃતિનું રૂપાંતર થશે. એ રાત્રિના પ્રદેશમાં નીચે ઉતરો. કળિયુગમાં પણ આપણે આ કરી શકીએ છીએ એ બતાવવાને માટે શ્રી અરવિંદે રાજા અશ્વપતિની આ યાત્રા, એ આ ડિસેન્ટ ઇન ટુ નાઇટ તરીકે પ્રગટ કરી છે. આ કેપિટલ વોઝ ધેર, કેપિટલ વોઝ ધેર વિધાઉટ સ્ટેટ. કેપિટલ છે, રાજધાની છે, રાજ નથી. એવો એવું આપણું વ્યક્તિત્વ છે, એવો આપણો કેપિટલ ઈગો છે. આઈ ઇઝ ધેર, પણ એવો ભ્રામક ઈગો છે કે જેનું સામ્રાજ્ય નથી, જેનું રાજ નથી, કેપિટલ જ છે માત્ર, રાજધાની છે. માય વોચ ઇઝ કરેક્ટ. જે ઈગોથી આપણું સામ્રાજ્ય ચાલે છે, વાસ્તવિકતામાં સામ્રાજ્ય નથી. પત્તાની ઇમારત એક જ ટકોરો વાગતા કડક ભૂસ થઈને પડી જાય છે. ઇટ હેડ નો રૂલર, ઇટ હેડ નો રૂલર. આપણો રૂલર તો સંતાઈ ગયો છે. પેશવાઈ એ રાજાશાહી બની ગઈ છે. આપણે તા પ્રધાન તે રાજા બની ગયો. મન જે પ્રધાન છે, ઇન્સ્ટ્રુમેન્ટ છે, તે આપણું સમ્રાટ બની ગયો, આપણો રાજા બની ગયો. નો રૂલર, ઇટ હેડ નો રૂલર, ઓનલી ગ્રુપ્સ ધેટ સ્ટ્રોંગ, ઓનલી ગ્રુપ્સ ધેટ સ્ટ્રોંગ. મનના જે વિચારો છે, મેં તમને કહ્યું ને ગઈકાલે, નાગણના બચ્ચા જેવા સાપોલિયાઓ, એ આપણા મનમાં બધા છુપાયેલા છે અને તે આપણા જીવન પર રાજ કરે છે. એવો આ અંધકારનો પ્રદેશ છે. આપણે વ્યસની છીએ, નથી જાણતા આપણે વ્યસની છીએ. આપણે પાપી છીએ, નથી જાણતા આપણે પાપી છીએ. આપણે કુકર્મ કરીએ છીએ, નથી જાણતા આપણે કરીએ છીએ. પણ તે છતાં કેવા દેખાઈએ છીએ? અરીસાની સામે પણ આપણે સારા દેખાઈએ છીએ અને અરીસાની બહાર પણ આપણે સારા દેખાઈએ છીએ. વાઇટ સિન્સેરિટીનો આ માર્ગ છે. આપણે તો આપણી જાતને કબૂલ કરો. આપણે ક્યાંય બીજા આગળ કબૂલ કરવાની જરૂર નથી. આપણે કોઈ કન્ફેશન કરવાની જરૂર નથી. આપણે રિપેન્ટન્સ તો કરી શકીએ ક્રિશ્ચિયાનિટીનું, પ્રેમપૂર્વક. અને તે જો કરી શકાતું હોય તો આપણને આ અવસ્થા મળે એમ શ્રી અરવિંદ સમજાવે છે. હી સો આ સિટી, રાજા સ્વપતિ આ શહેર જોયું. હી સો આ સિટી ઓફ એન્શિયન્ટ ઇગ્નોરન્સ, જેને ઇગ્નોરન્સ કહેવામાં આવ્યું, અજ્ઞાન કહેવામાં આવ્યું, ડાર્કનેસ કહેવામાં આવ્યું. યમરાજાએ નચિકેતાને જે વાત સમજાવી કઠોપનિષદની અંદર, અને ઓર્ફિયસે યમરાજાની પાસેથી જે સંદેશો મેળવો ગ્રીક લિટરેચરમાં અને ગ્રીક દર્શનમાં, એ વાત શ્રી અરવિંદ સમજાવે છે કે તે અંધકારનું શહેર રાજાએ જોયું. આઇન્સ્ટાઈન લખે છે મિત્રો, પોતાનો શિષ્ય ભર બપોરે પોતાનો રૂમ છોડીને બહાર ગયો, જવું પડ્યું. કળિયુગ એવો છે કે જ્યાં પાપ ફરજિયાત કરવું પડે છે. તમે મારી સાથે કબૂલ થશો, પાપ કરવાની વૃત્તિ નહીં હોય, ઈચ્છા નહીં હોય
તો પણ ફરજિયાત પાપ કરવું પડે છે એ યુગનો પ્રભાવ છે. આ યુગનો પ્રભાવ છે, અંધકારનો પ્રભાવ છે. આપણે એના શિકાર બનવું પડે છે. અને તમે તમારા કરેલા પાપ, તમારા કરેલા ખોટાનું જો સરવાળો મૂકો ને તમે જ ઓડિટ, સીએની પાસે ઓડિટ નહીં કરાવવાનું, તમે ઓડિટ કરો. અને તમે ઓડિટ કરશો તો સમજાશે કે આટલું 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 ખોટું મારે કરવું પડ્યું, કરવાની ઈચ્છા નહોતી પણ કરવું પડ્યું. ત્યાંથી રિપેન્ટન્સ શરૂ થાય છે. હું પ્રેક્ટિકલ વાત બતાવી છે, એ પાપ આપણે કરવું પડે છે. આઇન્સ્ટાઈનનો શિષ્ય આઇન્સ્ટાઈન લખે છે, રૂમ બંધ કરીને બહાર ગયો, બહારથી પાછો આવ્યો, રાતના મોડું થયું અને પાછો આવ્યો ત્યારે લાઇટ જતી રહેલી. આપણા ઇન્ડિયાની જેમ ત્યાં થતું હશે, કોઈ વાર લાઇટ જતી રહી, અંધારું ઘોર, બહાર પણ અંધારું ને અંદર પણ અંધારું, પણ સ્મૃતિ હતી એની કે મેં જમણા ગજવાની અંદર આ રૂમની ચાવી મૂકેલી છે. એની સ્મૃતિથી એણે ડાબા ગજવામાં નહીં પણ જમણા ગજવામાં જ્યાં ચાવી મૂકી હતી ત્યાંથી જ ચાવી લીધી. તાળું દેખાતું નથી ને ચાવી પણ દેખાતી નથી હાથમાં, એટલું અંધારું છે. આપણે બી અંદર અંધારું છે ને બહાર બી અંધારું છે. એ ચાવીથી તાળું ખોલ્યું અને જેવું તાળું ખુલી ગયું એવો રૂમ ખુલી ગયો. રૂમ ખુલી ગયો પણ રૂમમાં અંદર દાખલ થયો તો બી કંઈ દેખાતું નથી. ડિસેન્ડ ઇન ટુ નાઇટ, કંઈ દેખાતું નથી. તે છતાં એ 50 ડગલા ચાલ્યો, એની સ્મૃતિ છે કે ખૂણામાં ટેબલ છે, ટેબલ પર મીણબત્તી મૂકી છે, મીણબત્તીની પાસે દીવાસળીની પેટી પણ મૂકેલી છે. 50 ડગલા ચાલીને એ ટેબલ સુધી ગયો. એ 50 ડગલા જે ચાલ્યો તેને આઇન્સ્ટાઈન સ્પેસ કહે છે. અને 50 ડગલા ચાલવામાં એણે 2 મિનિટ 2 સેકન્ડ 5 સેકન્ડનો જે સમય લીધો એને આઇન્સ્ટાઈન ટાઈમ કહે છે. આઇન્સ્ટાઈનની ટાઈમ અને સ્પેસની રિલેટિવિટી છે. 5 સેકન્ડ ચાલીને ગયો ત્યાં જઈને એણે શું કર્યું, આપણે શું કરવાનું. એણે દીવાસળીની પેટી શોધી કાઢી. મેં તમને સ્ટીવનસનની વાત કરી, એક્સકેવેશન, ખોવાઈ ગયેલું બાળપણ મારું હું શોધું છું, ખોવાઈ ગયેલો મારો આઈ શોધું છું. કેપિટલ આઈ નહીં, કેપિટલ વિધાઉટ સ્ટેટવાળો આઈ નહીં, આપણો રિયલ આઈ એ હું શોધું છું. એણે દીવાસળીની પેટી શોધી અને દીવાસળીની પેટી મળી એને. એટલે દીવાસળીની પેટીમાંથી, બોક્સમાંથી એણે 100 દીવાસળી છે, કોઈ પણ દીવાસળી ઉપર નામ, સરનામું કે મોબાઈલ નંબર લખેલો નથી. જે દીવાસળી એના હાથમાં આવી તે દીવાસળી એણે લીધી અને તે દીવાસળીને પ્રગટાવી. દીવાસળી પ્રગટી એટલે દીવાસળીની ઉપર જ્યોતિ પ્રગટ થઈ. આ મેડિટેશન, દીવાસળી પર જ્યોતિ પ્રગટ થઈ. એ પ્રગટ થયેલી જ્યોતિને એણે મીણબત્તીને સ્પર્શ કરાવ્યો. મીણબત્તી પ્રગટી, પ્રગટેલી દીવાસળી તો ઓલવાઈ ગઈ. આ ડેથ, પ્રગટેલી દીવાસળી તો ઓલવાઈ ગઈ પણ પેલી મીણબત્તી પ્રજ્વલિત થઈ. મન તો ઓલવાઈ ગયું, જ્યારે મૃત્યુ પામશું ત્યારે મન તો પરવારી જશે, ચાલી જશે. આપણો આત્મા ચાલી નહીં જાય, આપણો આત્મા બીજી વખત આવશે. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ. 5000 વર્ષ પહેલાં ભગવાન કૃષ્ણે કહ્યું, એણે વિજ્ઞાન તરીકે આ જન્મમાં પ્રગટ કરી દીધું. મીણબત્તી પ્રગટી અને પ્રગટેલી મીણબત્તીમાં પ્રકાશ પ્રગટ થયો અને એક મીણબત્તીના પ્રકાશિત થયા થકી આખા રૂમનો અંધકાર, સ્પેસનો અંધકાર સમાપ્ત થઈ ગયો. 200 વોલ્ટનો બલ્બ ચેતાવવાની જરૂર નહીં પડી, એક જ મીણબત્તી એણે આખા વોલ્ટનો, આખા રૂમનો, આખા સ્પેસનો અંધકાર સમાપ્ત કરી દીધો. આઇન્સ્ટાઈન પ્રશ્ન પૂછે છે પોતાની જાતને આ દ્રષ્ટાંત આપીને કે દીવાસળીનો પ્રકાશ મીણબત્તીમાં આવ્યો. આપણે આજ કહી દઈએ ને, દીવાસળી પહેલા ચેતી અને દીવાસળીનો પ્રકાશ મીણબત્તીમાં આવ્યો, તો દીવાસળીના પ્રકાશથી મીણબત્તી પ્રગટી અને મીણબત્તીએ રૂમનો અંધકાર સમાપ્ત કરી દીધો. જગતનો આ મૂર્ધન્ય સાયન્ટિસ્ટ જે મેટરનું સત્ય સમજાવે છે, રિલેટિવિટી સમજાવે છે, લખે છે કે નો, દીવાસળીનો પ્રકાશ મીણબત્તીમાં નથી આવ્યો. મીણબત્તીમાં પ્રકાશ છુપાયેલો હતો, તે મીણબત્તીનો પ્રકાશ પ્રગટ થયો. પ્રગટેલી દીવાસળી તો ઓલવાઈ ગઈ. જે દીવાસળી પ્રગટી હતી તે તો ઓલવાઈ ગઈ. જે પોતે ઓલવાઈ ગઈ તે બીજાને શું પ્રકાશ આપે? જે પોતે મૃત્યુ પામે બીજાને અમર સી રીતે બનાવી શકે? દીવાસળી તો ઓલવાઈ ગઈ.
પણ મીણબત્તીમાં જે પ્રકાશ હતો હિડન, એ પ્રકાશ બહાર આવ્યો. તું તારા હિડન પ્રકાશને બહાર લાવવાનો પ્રયાસ તો કર. આઇન્સ્ટાઈનનું આ દર્શન સમજાવે છે કે કોઈ પણ દિવાશ્રી પર કોઈનું પણ નામ સરનામું લખ્યું નથી, જેના હાથમાં જે દિવાશ્રી આવી એ સર્વશ્રેષ્ઠ. જો એનો પ્રકાશ પ્રગટ થઈ જાય તો આપણા હાથમાં સાંઈબાબાની દિવાશ્રી આવી, સત્ય સાંઈબાબાની આવી, જલારામ બાપાની આવી, સ્વાધ્યાયની આવી, પાંડુરંગ દાદાની આવી, સ્વામિનારાયણ ભગવાનની આવી, હનુમાનજીની આવી, જે દિવાશ્રી આપણા હાથમાં આવી એ સર્વશ્રેષ્ઠ છે. જો એનો પ્રકાશ પ્રગટ કરતા આપણને આવડતું હોય તો, અને જો પ્રકાશ પ્રગટ થાય તો આઇન્સ્ટાઈન લખે છે કે દિવાશ્રીનો પ્રકાશ મીણબત્તીમાં ટ્રાન્સફર ન થયો, પણ દિવાશ્રીએ પોતાના પ્રકાશ થકી મીણબત્તીના અજાગ્રત અવસ્થામાં રહેલા પ્રકાશને જાગ્રત કરી દીધો. ઓલ કેન બી ડન ઇફ ધી ગોડ ટચ ઇઝ ધેર. અને એ પ્રકાશ જાગ્રત થઈ ગયો તો એ પ્રકાશે રૂમનો અંધકાર દૂર કરી દીધો. આપણા આત્માના પ્રકાશની જ્યોતિ જાગ્રત થઈ જશે, તેનું નામ મોક્ષ, એનું જ નામ સાલ્વેશન, એનું જ નામ પેરેડાઇઝ, એનું જ નામ હેવન, એનું જ નામ વૈકુંઠ, એનું જ નામ ગોલોકધામ. જે ભગવાન હોય તે, જે ગુરુ હોય તે, જે સંપ્રદાય હોય તે બધું જ શ્રેષ્ઠ છે. એને બદલવાનો રસ્તો નથી આ, એના સત્યને પ્રકાશિત કરીને જાગ્રત કરવાનો માર્ગ છે, જે માર્ગ વૈજ્ઞાનિક રીતે શ્રી અરવિંદે પ્રગટ કરી બતાવ્યો. There each in his own darkness, likhu, there each in his own darkness walked alone. દરેક માણસ એના પોતાના અંધારામાં ગબડતો ગબડતો આગળ ચાલે છે. Only they agreed to differ in evil's paths. Only they agree. બધા સંમત થાય છે પોતાના પાપને માટે, પુણ્યને માટે નહીં, સત્યને માટે નહીં. અત્યારે આપણે ભેગા થઈએ છીએ, કંપની બનાવીએ છીએ, ગેંગસ્ટર્સ બને છે તે કેવી રીતે બને છે, આતંકવાદી બને તે કેવી રીતે બને છે, કોઈ આકા બને તે કેવી રીતે બને છે, એના ફોલોઅર્સને હાથે રાખીને બને છે ને. પેલો પાકિસ્તાનમાં રહ્યો હિન્દુસ્તાનમાં ફોન કરીને આતંકવાદ ફેલાવે, પાકિસ્તાનમાં રહ્યો ઓબામા ઓસામા બિન લાદેન તમારા વર્લ્ડ ટ્રેડ સેન્ટર તોડી પાડે, આ પાપ. પણ ગ્રુપ કરે છે, ગ્રુપમાં થાય છે. જો ગ્રુપમાં રહીને તું પાપ કરી શકતો હોય તો ગ્રુપમાં રહીને તું પુણ્યનું આચરણ ન કરી શકે. જો ગ્રુપમાં રહીને તું પાપનું આચરણ કરી શકતો હોય તો ગ્રુપમાં રહીને તું સત્યનું આચરણ ન કરી શકે. ધીસ ઇઝ ગ્રુપ મેડિટેશન. અત્યારે બધાના વિચાર સ્થિર થઈ ગયેલા છે, કોઈનો પણ વિચાર બીજે ભટકતો નથી. મેં ડિસ્ટર્બ કર્યા તમને ઉલટા, આ મેડિટેશન. Only they agreed to differ in evil's path, to live in their own way for their own selves, or to enforce common lie and wrong. અને દરેક પાછો પ્રયત્ન કરે છે પોતાના જૂઠાણાને બીજાની ઉપર થોપવાનો, ઇમ્પોઝ કરવાનો. એવો આ કળયુગ છે, એવો આ અંધકારનો પ્રદેશ છે. ધેર અત્યારે શું છે? ધેર ઈગો વોઝ લોર્ડ અપોન ધી પીકોક સીટ. મયુરાસનની ઉપર શાહજહાન નથી બેઠો, મયુરાસનની ઉપર ઔરંગઝેબ બેઠેલો છે. મયુરાસન પર શાહજહાન નથી બેઠો. ધેર ઈગો વોઝ લોર્ડ અપોન હિઝ પીકોક સીટ એન્ડ ફોલસૂડ સેટ બાય હિમ હિઝ મેટ એન્ડ ક્વીન. ઈગો માસ્ટર છે, રાજા છે, કિંગ છે, અને એની મહારાણી કોણ છે? તે કે ફોલસૂડ છે. આજે આ સત્તા અને શાસન ચાલી રહ્યું છે. આપણે જીન શાસન પેદા તો કરીએ, આપણે જીનત્વ પેદા તો કરીએ, આપણે નમસ્કાર મહામંત્રનું વિજ્ઞાન પેદા તો કરીએ, આપણે અરિહંત અને તીર્થંકરોની એ વિતરાગની સાધના, મહાવીર સ્વામી ભગવાને છેલ્લું કપડું જે પહેરેલું એ પણ ઝાડીમાં જતા જતા બાવળની ડાળખીમાં ભેરવાઈ ગયું અને કપડું પણ નીકળી ગયું. મહાવીર સ્વામીએ પાછું વળીને જોયું નથી કે મારું કપડું ચાલી ગયું. એ દિગંબર અવસ્થા તું જેવો છે તેવો જીવવાનો પ્રયત્ન કર. નો હિપોક્રસી, નો ઇમ્પોઝિશન, નો ઈગો, નો દંભ, એવું જીવન તું જીવવાનો પ્રયાસ કર. ઓલ લાઈફ ઇઝ યોગ. તારું આખું જીવન યોગ બની જશે. ધી વર્લ્ડ ટર્ન ટુ ધેમ. અને જગત જાય છે આ બધાની સામે, આવા બધાની સામે જગત કઈ રીતે જાય છે? તે કે ધેર વર્લ્ડ ટર્ન ટુ ધેમ એઝ હેવન ટુ ટ્રુથ એન્ડ ગોડ. સ્વર્ગ જે રીતે સત્યની તરફ જાય
અને સ્વર્ગની તરફ જાય તે રીતે સમાજ, આ કળિયુગનો સમાજ એ આ દિશામાં જઈ રહ્યો છે. ઇનજસ્ટિસ જસ્ટિફાઈડ બાય ફર્મ ડિક્રીઝ, ઇનજસ્ટિસ જસ્ટિફાઈડ બાય ફર્મ ડિક્રીઝ. કોર્ટ, કચેરી, ન્યાય, અદાલત, એ બધામાં જે ધર્મ પ્રવર્તી રહ્યો છે, કયો ધર્મ છે મિત્રો? કયો ધર્મ છે? આપણે એમાંથી બહાર આવવું જોઈશે, મુક્ત થવું જોઈશે. શ્રી અરવિંદે લખ્યું, માય યોગ ઇઝ અ જર્ની ફ્રોમ ટાઈમ ટુ ટાઈમલેસ, ફ્રોમ કોન્શિયસનેસ ટુ કોન્શિયસનેસ, ફ્રોમ માઇન્ડ ટુ સુપર માઇન્ડ, ફ્રોમ એલોન ટુ એલોન, ફ્રોમ એબ્સોલ્યુટ ટુ એબ્સોલ્યુટ. આ મારો યોગ છે, ફ્રોમ એલોન ટુ એલોન. આપણે એકલા તો એનું આચરણ કરીએ, કુટુંબ બદલાઈ જશે, ઘર બદલાઈ જશે, મિલ્યુ બદલાઈ જશે, વાતાવરણ બદલાઈ જશે, જગત પછી બદલાશે. ટ્રુ ફ્રીડમ વોઝ એબહોર્ડ એન્ડ હન્ટેડ ડાઉન, હાર્મની એન્ડ ટોલરન્સ નોવેર કુડ બી સીન, હાર્મની એન્ડ ટોલરન્સ નોવેર કુડ બી સીન. દેખાય છે ક્યાંય આપણને હાર્મની એન્ડ ટોલરન્સ? ટોલરન્સ પણ સહન શક્તિ છે, એ પાવર છે, શક્તિ છે, નથી દેખાતી. એવો આ સમય છે. ઈચ ગ્રુપ પ્રોક્લેમ્ડ ઇટ્સ ડાયર એન્ડ નેકેડ લો. દરેક ગ્રુપ, દરેક સમાજ, ના ના મારો જ ધર્મ સાચો, મારા ચોકઠામાં જો તમે બેસી શકતા હોય તો તમારું સાચું, મારા લોટામાં જો તમારો મહાસાગર સમાઈ શકતો હોય તો તમે સાચા, નહીં તો મારો લોટો સાચો જ છે. માય વોચ ઇઝ કરેક્ટ. ઈચ ગ્રુપ પ્રોક્લેમ્ડ ઇટ્સ ડાયર એન્ડ નેકેડ લો, આ ફ્રેમ ઓફ એથિક્સ નબ્ડ વિથ સ્ક્રિપ્ચરલ રૂલ્સ. શાસ્ત્રનો પુરાવો બતાવવામાં આવે, આ દાખલો, આ દાખલો, આ દાખલો. મારો ભગવાન સાચો, તારો ભગવાન ખોટો, એવો સમય ચાલી રહ્યો છે. ઓર અ થિયરી પેશનેટલી બિલીવ એન્ડ પ્રેઝ, અ ટેબલ સીમ્ડ ઓફ હાઈ હેવન સેક્રેટ કોડ. અને આપણી આચાર સંહિતા એ સીધી સ્વર્ગમાંથી ઉતરી આવી છે, ભગવાન આવીને હાથો હાથ આપી ગયેલો છે આપણને, એવો અમારો આ ધર્મ છે અને અમે તેનું આચરણ કરી રહ્યા છીએ. તમારો ધર્મ ધર્મ હોય તમને મુબારક, પણ અમારા માટે ખોટો. શ્રી અરવિંદે લખ્યું છે કે આ એવો સમય છે, ગોડ્સ ક્વારલ, દેવતાઓ લડે છે અંદર અંદર. ધીસ ઇઝ ફોલ્સહુડ, ધીસ ઇઝ ડિસેન્ટ ઇન ટુ નાઇટ, ડિસેન્ટ ઇન ટુ ડાર્કનેસ. રાજા અશ્વપતિએ આ પ્રદેશનું પણ દર્શન કર્યું. દે ડીડ વોટ ઇન અધર્સ દે વુડ પર્સિક્યુટ, વેન ધર આઈઝ લુકડ અપોન ધર ફેલોઝ વોઇસ, મોબ લાઈક દે સ્ટોન્ડ આ નેબર કોટ ઇન સીન. મોબ લાઈક દે સ્ટોન્ડ ધર નેબર કોટ ઇન સીન. લોર્ડ જીસસ ક્રાઇસ્ટે રસ્તે ચાલતા ચાલતા જતા હતા, એક ટોળું ભેગું થયેલું. બાઇબલનું આ દર્શન છે. પથરા મારતા હતા બધા લોકો વારાફરતી ઉચકી ઉચકીને, કોને? તે કે એક વેશ્યા હતી ઊભી રહેલી, તેને વેશ્યાને પથ્થર મારતા હતા. જીસસ ક્રાઇસ્ટે કરુણાની મૂર્તિ તરીકે જોયું. આ તે સ્ટોન શબ્દ શ્રી અરવિંદે વાપરો છે, ફ્રોમ ક્રિશ્ચિયાનિટી ઇટ સેલ્ફ. પથ્થર મારે છે. જીસસ ક્રાઇસ્ટ પૂછે છે કે તમે કેમ પથ્થર મારો છો આ બેનને? તે કે વેશ્યા છે, બહુ પાપ કર્યા જીવનમાં એણે. હા, હવે મારા સવાલનો જવાબ આપો. એક પથ્થર મારો, એને બી મારો ને મને બી મારો. હું બી એની પાસે જઈને ઊભો રહું, તમે મને બી પથ્થર મારી શકશો, કારણ કે મેં તમને રોક્યા છે, મેં તમને પાપ કરતા રોક્યા છે, તો તમે મને પણ પથ્થર મારો. પણ એક શરતે, જેણે પાપ નહીં કર્યું હોય તે પથ્થર મારે, જેણે પાપ નહીં કર્યું હોય તે જ મને પથ્થર મારે, ને આ બાઈને પણ મારે. બધાના હાથ નીચે પડી ગયા અને તે બાઈને જીસસ ક્રાઇસ્ટ બચાવીને ત્યાંથી લાવ્યા. ગૌતમ બુદ્ધે આમ્રપાલીના દર્શનમાં, આમ્રપાલીના દ્રષ્ટાંતમાં આ કર્યું. મહાવીર સ્વામી ભગવાને ચંદનબાળાના દ્રષ્ટાંતમાં આ કર્યું અને ભગવાન રામચંદ્રજીએ અહલ્યાના દ્રષ્ટાંતમાં આ કર્યું. ત્યાં શ્રી અરવિંદ લખે છે કે સીન ઇટ સેલ્ફ ઇઝ અ ડિવિનિટી,
એનો આત્મા પાપી નથી, ખોળિયું પાપી છે, એની વૃત્તિ પાપી છે. પશ્ચાતાપ થશે, રિપેન્ટન્ટ થશે તો એ પ્યોર થઈ જશે. પાપ જન્માંતર સુધી ચોંટી નથી રહેતું, આપણે એને પકડી રાખીએ છીએ, આપણે પાપને પકડી રાખીએ છીએ, પાપ આપણને નથી પકડતું. એમાંથી મુક્ત થવાનો આ રસ્તો છે. જજ વિધિન પાસ્ટ ફોલ્સ ડિક્રીઝ, અને જજમેન્ટ પછી તે રીતનું ખોટું આપવામાં આવે, ન્યાય કરવામાં આવે તે ખોટો કરવામાં આવે, તું આ તો પાપી છે, એને માટેનો ન્યાય જુદો અને સાધુ માટેનો ન્યાય જુદો. કેમ? તે કે હજુ સુધી જગતની અંદર ફ્રેન્ચ રેવોલ્યુશનની ઇક્વાલિટી આવી નથી. લિબર્ટી આવી, લોકશાહી આવી, ઇક્વાલિટી નથી આવી. શ્રી અરવિંદ વાત ફ્રેટર્નિટીની કરે છે. આખી માનવ જાત એક છે, આખો માનવ સમાજ એક છે, દરેકનો આત્મા એ એટલો જ પવિત્ર છે. વાલિયાને વાલ્મીકી મળી જતો હોય તો આપણને ન મળે, વાલિયા જેટલા પાપ તો આપણે કર્યા જ નથી. પણ આપણે જ્યાં મુકાયા છે, આપણે જ્યાં ડિસેન્ડ થયા છે, આપણું આ જન્મમાં જ્યાં પ્લેસમેન્ટ થયું છે, એ સમય વિચિત્ર છે, એ સમય વિપરીત છે. ઓલસાની ખાણમાં ઉતરા નીચે, અને પછી આપણે વિચારીએ કે ના મને કાળો ડાઘો ન પડે, તકેદારી રાખીએ તો કદાચ ન પડે, પણ પડી પણ જાય, પડવાની સંભાવના 90%, ન પડવાની સંભાવના 10%. ભક્તિ ખાંડા કેરી ધાર, આપણે ખાંડાની ધાર પર ચાલીએ છીએ. શ્રી અરવિંદે ખાંડાની ધારને સરળ બનાવી દીધી, સ્વાભાવિક બનાવી દીધી. ઓલ લાઈફ ઇઝ યોગ. તું કામ કરે, જીવે, ઓફિસમાં જાય, તું જાગૃતિપૂર્વક આ માર્ગનું આચરણ કરીજો, પરમાત્માનો હાથ તારે માથે મુકાશે. એ સુપ્રામેન્ટલનું મિલ્યું બનાવી દીધું શ્રી અરવિંદે, એન્વાયરમેન્ટ બનાવી દીધું. આવું જગતમાં આ પહેલાં ક્યાંય થયું નથી. આપણે એક એવે ત્રિભેટે, રાજા પણ એક એવે ત્રિભેટે આવીને ઉભો રહ્યો. ધ ગેટ્સ ટુ ધી વર્લ્ડ વેર સ્વેપ્ટ વિથ સીઝ ઓફ લાઇટ. દરવાજો ખુલી જાય એવો પ્રકાશ આપણને આપવામાં આવ્યો છે, એવા પ્રકાશના આપણને દર્શન થઈ રહ્યા છે, એવી હોપ અને આશા આપણને આપવામાં આવી છે. આપણે એને શ્રદ્ધાપૂર્વક સ્વીકારીને આપણા માર્ગની સાથે આ ચાલવાનો પ્રયાસ કરીએ, એક ડગલું ચાલીએ. હિઝ અર્થ ડોવર્ડ વિથ સેલેશિયલ કોમ્પિટન્સ, આ પૃથ્વીને સ્વર્ગનો પ્રકાશ પ્રદાન કરવામાં આવ્યો, પૃથ્વીની ઉપર સ્વર્ગને ઉતારવામાં આવ્યું, એના પણ રાજા અશ્વપતિને દર્શન થાય છે. મિત્રો, હાર્બર્ડ અ પાવર ધેટ નીડેડ નાઉ નો મોર. પાવર એવી શક્તિ આપવામાં આવી, અને તે શક્તિનો આપણે ઉપયોગ કરીએ તો આપણને કોઈ બીજી શક્તિની કે સત્તાની જરૂર નથી. ટુ ક્રોસ ધી ક્લોઝ કસ્ટમ લાઇન ઓફ માઇન્ડ, સારે માટે આ પાવર આપવામાં આવ્યો. મધરે સારે માટે એજન્ડાની આ પ્રાર્થના આપણને આપી, શ્રી અરવિંદનું ટ્રાન્સલેશન કરીને શા માટે આપણને આપી, આ બધું દર્શન આપણી આગળ શા માટે પ્રગટ કરવામાં આવ્યું. લિયોનાર્ડો દી વિન્ચીએ જે અધૂરું રાખેલું એ શા માટે શ્રી અરવિંદ બનીને એણે પરિપૂર્ણ કર્યું. ટુ ક્રોસ ધી ક્લોઝડ કસ્ટમ લાઇન ઓફ માઇન્ડ, મનની કસ્ટમ લાઇન ક્રોસ કરવાનું. કેનેડા જઈએ ત્યારે તમારે મને કહ્યું, આમ મનીષભાઈને કોઈ દોસ્તારે વાત કરી, તમારે નીચે ઉતરવું પડશે, સાહેબને પાસપોર્ટ આપવો પડશે, તે આપવાનો એમાં શું. તો ક્રોસ ધી કસ્ટમ લાઇન ઓફ માઇન્ડ. આ કળિયુગનો અંધારાનો સમય આપણે માટે પરદેશ છે, આપણો દેશ નથી, એ વિદેશ છે. અને જો આપણે એમાં યાત્રા કરીએ અને રમ્માણ બની જઈએ અને આપણી જાતને અજ્ઞાનથી એમ માની દઈએ કે અમે અહીંના સિટીઝન છીએ, તો એ આપણું અજ્ઞાન છે મિત્રો, એ અંધકાર છે. જે દેશના આપણે વાસી છીએ અને જે દેશના આપણે માલિક છીએ, એ તો આત્માનો દેશ છે, હરિનો દેશ છે, મનનો દેશ નથી. મનનો દેશ એ આપણે માટે ફોરિન છે, વિદેશ છે. એને સમજવાને માટેનો આ પ્રયાસ કરીએ. ડિસ્ટિંક્શન બિટવીન માઇન્ડ એન્ડ સોલ. આપણે તો મનના દેશને જ આપણો દેશ માની દીધો, તેમાં જ જીવતા થઈ ગયા, અને એ રાજાને ટેક્સ આપતા આપતા જન્મારા જતા રહ્યા.
to cross the closed custom line of mind and flesh, mind and flesh no desh. Ahar, nindra, bhay and maithun no desh. A mind no desh che. Khavama sukh che, pivama sukh che, vyabhicharma sukh che, duracharma sukh che, paap karine paiso paida karvama sukh che. A brahmana apna mane paida kari ane tene apne apno potano swadharma mani lido. Agnanch. And smuggle, Sri Aurobindo શું કહ્યું? And smuggle the Godhead into humanity. આ પરમાત્માનો સુપ્રામેન્ટલને એણે આવા જગતમાં નીચે ઉતાર્યું. સ્મગલ, આ બધા બાજુ પર રહી ગયા, કસ્ટમ લાઇન ઓફ માઇન્ડ પણ બાજુ પર રહી ગઈ. સ્મગલ ધી ગોડ હેડ ઇન્ટુ હ્યુમેનિટી. કોઈ ટેક્સ આપ્યા વગર. કોને ટેક્સ આપવાનો? આપણે આપવાનો. આ સતયુગની અંદર જવાને માટે આપણે કેટલા જન્મો વિતાવવા પડતે, પણ શ્રી અરવિંદ કહે છે કે સ્મગલિંગ કરીને આ ગોડહેડને નીચે ઉતારવામાં આવ્યું, હવે તમારે ટેક્સ ચૂકવવાની જરૂર નથી. અને વગર ટેક્સની પ્રાપ્તિ એનું જ નામ સ્મગલિંગ ને? સ્મગલિંગનો શું અર્થ? ટેક્સની ચૂકવણી વગરની પ્રાપ્તિ. આપણે આ કરેલા કર્મોનો એકાઉન્ટ ચૂકવ્યા વગર આપણને જો આ એક્સ ગ્રેસિયા મળતું હોય તો તે ગોડહેડ શ્રી અરવિંદે સુપ્રામેન્ટલ તરીકે નીચે ઉતાર્યું. સ્મગલ ધી ગોડહેડ ઇન્ટુ હ્યુમેનિટી. શબ્દ કેટલા સુપર વાપરા છે જુઓ, આપણા રોજિંદા જીવનના. એનો અર્થ ડિક્શનરી ખોલીને જોવાનું નહીં, આપણું પાનું ખોલીને જોવાનું. ડિક્શનરી નહીં ખોલવાનું, આપણું જ પાનું ખોલીને જોવાનું. એ આ પ્રદેશ છે. રાજા અશ્વપતિએ એ પ્રદેશની યાત્રા પૂરી કરી. હી ફાઉન્ડેડ ડ્રાઉન ઇન સ્વીટ એન્ડ બર્નિંગ વાસ ધી ડાયર ડિલાઇટ ધેટ કુડ શેટર મોર્ટલ ફ્લેશ. ઇમોર્ટલ પ્લેઝર ક્લીન્ડ હિમ ઇન ઇટ્સ વેવ એન્ડ ટર્ન હિઝ સ્ટ્રેન્થ ઇન ટુ અનડાઇંગ પાવર. રાજા અશ્વપતિએ કહ્યું કે આ મારું માદરે વતન નથી, આ મારી માતૃભૂમિ નથી, આ અવસ્થામાં મારે સ્થિર થવાનું નથી, મારે તો ઓર ઉપર જવાનું છે. અને ત્યાં રાજા અશ્વપતિએ હાયર માઇન્ડ, ઓવર માઇન્ડ, હાયર માઇન્ડ, ઇલ્યુમિન માઇન્ડ, ઇન્ટ્યુટિવ માઇન્ડ અને ઓવર માઇન્ડની દિશા પ્રગટ કરી આ નાઇટના પ્રદેશમાંથી એણે પોતાની જાતને યુ ટર્ન આપ્યો. મિત્રો, એક દિવસ તો આપણે આપણી જાતને યુ ટર્ન આપવો પડશે. આપણા મનને નીચું જતું રોકવાને માટે એને યુ ટર્ન આપીને વર્ટિકલ વેલોસિટી આપવાનો પ્રયાસ કરીએ તો કુંભાર માટીના પિંડને જ્યારે વર્ટિકલ વેલોસિટી આપે છે ત્યારે માટીની અંદર પોતાની આકૃતિ પ્રગટ થાય છે. ભગવાન આપણા માટીના પિંડને આ વર્ટિકલ વેલોસિટી આપે છે ત્યારે એણે નક્કી કરેલી આકૃતિ આપણા પિંડની અંદર પ્રગટ થઈ શકે એવો મોકો આપણને આ જન્મમાં પરમાત્માએ આપ્યો છે. મિત્રો, આપણે માત્ર હાથ એની સામે ધરીને એને સ્વીકારવાનો પ્રયાસ કરીએ તો આપણને પણ આ હાયર માઇન્ડ, ઇલ્યુમિન માઇન્ડ, ઇન્ટ્યુટિવ માઇન્ડની વેલોસિટી પ્રાપ્ત થશે. અને એ સમય જગતમાં માતાજી સમજાવે છે કે પહેલી જ વાર આવ્યો છે. મનના આ માધ્યમને, મનની આ કોન્શિયસનેસને, માનવ બનેલી ચેતનાને આ ઉર્ધ્વ ગતિ આપવાનો પ્રયાસ કરવામાં આવે, એને નિર્મળ બનાવીએ, એને પાત્રને પણ નિર્મળ બનાવીએ અને એને સ્થિર કરી દઈએ તો આ વિવર્તવાદ અને સ્યાદવાદ આપણને પ્રાપ્ત થઈ જશે એવો સમય આપણને આ જન્મની અંદર પ્રાપ્ત થયો છે એમ રાજા અશ્વપતિની સાધનાના માધ્યમ દ્વારા શ્રી અરવિંદ સમજાવે છે. છેલ્લે વાત બહુ અઘરી કીધી મેં તમારી આગળ, જે આપણને સીધી પિંચ કરે. આપણને યાદ આવી જાય કે આવું તો મારથી બી થઈ ગયેલું ખરું એકાદ વાર. પાપ ફોર્સ કરીને આપણી પાસે એનું એક્ઝિક્યુશન કરાવે છે, માટે તો એને પાપ કહેવાય. રાવણના દરબારમાં વિભીષણ પણ રહ્યો, આખી જીવન જિંદગી વિતાવી અને તે છતાં એણે ભક્તિ કરી અને સમય આવ્યો ત્યારે રાવણને એણે સાચી વાત કરી અને રાવણે લાત મારી ત્યારે વિભીષણ સીધો રામના ચરણમાં આવ્યો. જીવન જ્યારે લાત મારે, પાપ જ્યારે લાત મારે, મિત્રો, ત્યારે જ આપણે શરણાગતિ પામી શકતા હોઈએ છીએ. પાપ લાત મારે તો જ આપણે શરણાગતિ સ્વીકારી શકીએ. આપણે વિલફુલી શરણાગતિ સ્વીકારી શકતા નથી. ભગવાનનું વેરિફિકેશન કરીએ છીએ કે ખરેખર તું ગોડ છે? તારી પાસે કોઈ આઈડી છે? તારી પાસે કોઈ પાસપોર્ટ છે? ફોટો આઈડી છે તારી પાસે? તો હું માનું કે તું ભગવાન છે. આપણે વેરિફિકેશન કરીએ, આપણે સીધી શરણાગતિ કરતા નથી. જો શરણાગતિ કરીએ તો ભગવાનના ચરણની ગતિ આપણને પણ પ્રાપ્ત થાય એવો સમય પહેલવહેલો આવ્યો. આપણા મનને નિર્મળ કરીને, પવિત્ર કરીને
નાના સરખા મનને આટલો વિરાટનો વ્યાપ આપવાની રાજા અશ્વપતિએ સાધના કરી, એવી સાધના આપણે કરીએ તો આપણને પણ એ અવસ્થાનો ભાગવત ગતિનો, અને ભાગવત ગતિ એ શરણાગતિ, ભાગવત ગતિ એ ચરણોની ગતિ, આ ચોથા ડાયમેન્શનની સાધના છે. રામ શરણ રહી જાણે ભાદુદાસ, નિરખ્યા અમરે જાયા, સંતો મેને ચોથા પદ અબ પાયા. આ ચોથા ડાયમેન્શનની સાધના છે, શરણાગતિની સાધના છે, ચરણોની ગતિની સાધના છે, પરમાત્માની ભાગવત ગતિની સાધના છે. જે ભાગવતનો અર્ક છે તેને શ્રી અરવિંદે સેન્ટરમાં મૂકીને ગ્રીક, લેટિન, વેસ્ટર્ન, ક્રિશ્ચન બધા જ દર્શનોનો સરવાળો કરીને રાજમાર્ગ કંડાયરો, સંલિટ પાથ કંડાયરો. આ વ્યાસપીઠ ઉપરથી ડોંગરેજી મહારાજ આજ એસેન્સ સમજાવતા આપણને. ભાગવત ગતિ કઈ? આત્માની ગતિ મનને આપવામાં આવે, આત્માની ગતિ મનને આપવામાં આવે તે ભાગવત ગતિ. મનની ગતિથી આત્માને રૂંધવામાં આવે, એ કળિયુગ, એ અંધારાનો સમય, એને યુ ટર્ન આપવામાં આવે, મહામાયાને રિવર્સ કરવામાં આવે અને એને યોગ માયા બનાવી દેવામાં આવે, તો આપણું મન એ પીઠિકા બની જાય, આપણું મન શેષ નાગ બની જાય, આપણું મન ભગવાન વિષ્ણુની સૈયા બની જાય, આપણું મન ભગવાન વિષ્ણુની પેડેસ્ટલ બની જાય. એ દર્શન શ્રી અરવિંદે પ્રગટ કર્યું. મનને આત્માની પીઠિકા બનાવવાની છે. આપણા મનને આપણે જો આત્માની પીઠિકા બનાવી શકીએ, સાયકિકાલિટી છે, આપણો સાયકિક મન પર પથરાઈ જાય અને મન એ સાયકિસાઇઝેશનને ધારણ કરી દે, એ પ્રાર્થના અભિપ્સા કરીને, રિજેક્શન કરીને, દુર્વૃત્તિઓનું, પાપનાની લાલચોનું રિજેક્શન કરતાં કરતાં આપણે એ પ્રકાશને જાગૃત કરીએ તો મનની અંદર એ પ્રકાશ સ્થિર થઈ જાય, તો આપણને આ અવસ્થા મળે. રાજા અશ્વપતિ અંધકારના પ્રદેશમાં પણ ગયો, પણ એણે પોતાની આત્માની જ્યોતિને સલામત રાખી મિત્રો, અને સલામત રાખી તો એના આત્મા પર એ પ્રકાશ, એના મન પર એ પ્રકાશ પ્રગટ થયો. ડોંગરેજી મહારાજે આ વ્યાસપીઠ ઉપરથી ભાગવતજીની આ ગતિ બતાવતા, આપણા શાસ્ત્રોનું પણ આ સત્ય છે, બાઇબલનું પણ આ સત્ય છે, કુરાને શરીફનું પણ આ સત્ય છે, અને જગતના કોઈ પણ મોટામાં મોટા ધર્મનું આ સત્ય છે, પણ એ સત્યનું વિજ્ઞાન આપણને પકડાવવું જોઈએ અને તે આપણે જીવી શકીએ એવો સમય આવી ગયો. આ સુપ્રામેન્ટલ ડિસેન્ટના સમયમાં આપણે ટ્રાય તો કરીએ, આપણે પ્રયત્ન તો કરીએ અને જીલવાનો. અને ડોંગરેજી મહારાજ ભાગવતજીની જ્યારે કથા કરતા, તમે તો જોયા હશે, જ્યારે ભાગવતજીની કથા કરતા ત્યારે ભાગવતજીની પોથીને બે હાથ જોડીને પ્રણામ કરતા. તો 24,000 પંક્તિનું મહાકાવ્ય છે. પહેલી વખત 441મી આ સપ્તાહમાં આપણે વધારેમાં વધારે પંક્તિઓ વાંચી તમારી આગળ, અને હજુ બીજા 3 દિવસ વાંચીશું, કારણ કે મને આ ભૂમિની અંદર વિદેશની ધરતી પર રહેતા હોવા છતાં તમારામાં એ પાત્રતાના દર્શન થાય છે. મિત્રો, આપણી આ નવી પેઢી એ પાત્રતાને પચાવે, એ નવી પેઢી અને જીલે તમારા બધા પ્રાણ પ્રશ્નોનો ઉકેલ આમાં રહેલો છે. એ પેઢી પચાવે અને એને જીવતી થાય. અંગ્રેજીમાં લખેલું દર્શન છે, સંસ્કૃતમાં લખવું હોય તો ન આવડે, ગુજરાતીમાં લખવું હોય તો ન આવડે, કોઈ બીજી ત્રીજી ભાષામાં ન લખવું હોય તો ન આવડે, પણ તમારી નવી પેઢી જે ભાષામાં આજે શિક્ષિત થઈ રહી છે તે ભાષામાં આજ વિદેશની ધરતી પર રહીને જે સ્કોલરશિપ શ્રી અરવિંદે પ્રગટ કરી અને પ્રાપ્ત કરી તે ભાષામાં એમણે ભારતના આત્માને પ્રગટ કર્યો છે મિત્રો, જે આખા જગતનું ગુરુ બનવાનું છે આવતીકાલે. અને આપણે ભારતીય છીએ, ભલે વિદેશની ધરતી પર રહીએ છીએ, આપણી પાસે ગ્રીન કાર્ડ છે. બાય બર્થ એન્ડ બાય બ્લડ વી આર ઇન્ડિયન્સ. માતાજીએ જેમ બે નાગરિકત્વનો સ્વીકાર કરેલો, ફ્રાન્સમાં જન્મ્યા અને તે છતાં ભારતીય આર્ય નારી તરીકેનો ધર્મ એણે બજાવ્યો. સાડી પહેરી, માથે ઓઢું અને સાડી પહેરીને એણે પોતાની આખી જિંદગી પોંડિચેરીમાં વિતાવી. એણે કન્યાકુમારી નથી જોયું, એણે તિરુપતિ બાલાજીના દર્શન નથી કર્યા, એણે મદ્રાસનું રેલવે સ્ટેશન નથી જોયું, એણે પોંડિચેરીનું રેલવે સ્ટેશન નથી જોયું, આશ્રમની બહાર એણે પગ નથી મૂક્યો. અને 1920માં આવ્યા, 1973 સુધી એણે તાજમહાલ નથી જોયો કે હિમાલય પણ નથી જોયો, અને હિન્દુસ્તાનમાં માત્ર ને માત્ર પોંડિચેરીમાં રહીને આ સાધના કરી. ત્યારે મેલા અલ્ફાન્સો મેલા મટીને મીરા બની ગઈ, મેલા અલ્ફાન્સો મીરા બનીને વર્લ્ડ મધર બની ગઈ. આજે જગદંબા તરીકે પૂજાય છે. દુનિયાનો એક પણ દેશ એવો બાકી નથી કે જેનો સાધક પોંડિચેરીમાં જઈને આ માતાજીના માર્ગે ચાલવાનો પ્રયાસ ન કરતો હોય.
એસ દલાલ નામના મુસ્લિમ સ્કોલર છે. એસ દલાલ, વાંચજો એના ગ્રંથો. એણે કમ્પાઇલ કર્યું છે અને સાયકિક અને માઇન્ડનું એણે વિભાજન કરીને સાયકિક અને માઇન્ડનું ડિસ્ટિંક્શન પ્રગટ કર્યું છે. સાયકિક બિંગ નામનો એનો ગ્રંથ છે, જે ગ્રંથની અંદર એણે સાયકિક શું છે સમજાવ્યું છે. એ સાયકિકને મનના પ્રદેશ ઉપર સ્થિર કરી દઈને રાજા અશ્વપતિ આ યાત્રા સંપન્ન કરે છે, જે ભાગવત ગતિ છે. ડોંગરેજી મહારાજે આ વ્યાસપીઠને ગૌરવ આપ્યું આ 20મી સદીમાં. વ્યાસ, વાલ્મીકિ, વશિષ્ઠ, ગૌતમ, કશ્યપ, પારાસરની આ ગાદી, એ ગાદીને ડોંગરેજી મહારાજે આ 20મી સદીમાં ડોંગરેજી મહારાજ તો ચાલ્યા ગયા, 20મી સદીમાં એણે ભાગવત ગતિ પ્રગટ કરીને ગૌરવ આપ્યું. ભાગવતજીની પોથી મૂકીને ડોંગરેજી મહારાજ બે હાથ જોડીને ભાગવતજીની ઉપર પોતે કોન્સન્ટ્રેટ કરતા. એ ઓડિયન્સમાં જોતા નહીં કે કોણ ક્યાં બેઠું છે, કેમ બેઠું છે, શું બેઠું છે. અને લાલો 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 કરીને એમણે લાલાની પ્રાર્થના કરી. ડોંગરેજી મહારાજીએ ભાગવતજીની પ્રાર્થના કરી, આપણે પણ આ સાવિત્રીની પ્રાર્થના કરીએ છીએ. તમારી ધરતી ઉપર પણ એ પ્રકાશ ઉતરે અને તમારી નવી પેઢીમાં પણ એ પ્રકાશનો પ્રસાદ સંકલિત થાય એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના કરીને આપણે ડોંગરેજી મહારાજનું આ ભાગવત સ્તવન કરીને આપણું પણ માતાજીના ચરણોમાં એ સ્તવન રજૂ કરીને આજનો દિવસ આપણે સમાપ્ત કરીએ. ડોંગરેજી મહારાજ ગાતા, પ્રાર્થના કરતા, મહા સરસ્વતીની, પરમ તત્વની, લાલાની, આ કૃષ્ણ જ છે. અને કૃષ્ણને આપણે કૃષ્ણની પ્રાર્થના સમર્પિત કરીએ છીએ. કેમ? તે કે આપણે મનની ગતિને સમાપ્ત કરીને સાયકિક વેલોસિટીની પ્રાપ્તિ કરવી છે, શરણાગતિની વેલોસિટીની આપણે પ્રાપ્તિ કરવી છે. ડોંગરેજી મહારાજ ગાતા, આપણે પણ તે ગાઈને આજનો સત્સંગ સમાપ્ત કરીએ. બહુ મોટી વાત કરી પણ તે છતાં થોડું મનને બી આનંદ મળવો જોઈએ. મન એ સપ્રેશનને માટેનું સાધન નથી, ડિપ્રેશનને માટેનું સાધન નથી. માઇન્ડને પણ પેમ્પર કરવું પડે, તમારે એની માવજત કરવી પડે, એની શુશ્રુષા કરવી પડે, એની અશુદ્ધિઓનું રિજેક્શન કરવું પડે, એસ્પિરેશનને જાગૃત કરવી પડે, અશુદ્ધિઓનું રિજેક્શન કરવું પડે મનના પ્રદેશમાંથી, એને નિર્મળ બનાવવું પડે, તારે એને સમર્પણની શરણાગતિ પ્રાપ્ત થાય. ડોંગરેજી મહારાજે આ હેતુથી પ્રાર્થના કરી. કરારવિંદેન પદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ વટસ્ય પત્રસ્ય કૂટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામિ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ જીહવે પિબસ્વામૃતમેત દેવ ગોવિંદ દામોદર માધવેતિ સુખાવશાનેદમેવ્યરમ દુઃખાવશાનેદમેવ્ઞેયમ દેહાવશાનેદમેવ્યમ ગોવિંદ દામોદર માધવેતિ. ભગવાન, મારું મન તો વડના પાંદડા જેવું છે, સ્વચ્છ કરીને, નિર્મળ કરીને એને હું તારી પીઠિકા તરીકે સમર્પિત કરું. તું 14 બ્રહ્માંડનો ધણી, ઓમની પ્રેઝન્ટ, ઓમની પોટેન્ટ, ઓમની સાયન્ટ, તને હું મારા નાના સરખા મન પર સી રીતે પધરાવું? મારું મન તો બહુ નાનું છે, આ વાત એટલી મોટી છે કે મારું નાનું મન એ ધારણ ન કરી શકે. ભાગવતજીના 12 સ્કંદમાં પ્રગટ કરેલું ભગવાન શ્રી કૃષ્ણનો વાંગમય દેહ એને હું મારા મનમાં સી રીતે ધારણ કરી શકું? પણ તે આટલી કૃપા કરી અને આ વ્યાસપીઠ પર મને બેસાડી દીધું, તો એક કૃપા તું ઓર કરી દે. મારા વડના પાંદડા જેવા મનની અંદર તું 14 બ્રહ્માંડનો ધણી, તારા પગના અંગૂઠાને તારા હાથથી પકડીને તારા મુખારવિંદમાં પધરાવીને એટલો સૂક્ષ્મ બની જા, એટલો સૂક્ષ્મ બની જા, એટલો સૂક્ષ્મ બની જા કે મારા નાના સરખા વડના પાંદડા જેવા મનની ઉપર હું તને ધારણ કરી શકું. મનસા સ્મરામી તો જ હું તારું મનથી સ્મરણ કરી શકીશ.
માતાજીને આપણે પ્રાર્થના કરીએ કે આવતા ત્રણ દિવસોની અંદર મૃત્યુનું વિજ્ઞાન, સાવિત્રીનો યોગ, આ માતાજીએ જે યોગ કર્યો એ યોગ ઓફ ડિસેન્ટનો યોગ અને સુપ્રામેન્ટલની એ ચેતના પોતાના બોડીમાં ધારણ કરીને એણે સેલ્યુલર ટ્રાન્સફોર્મેશન કર્યું, આ માટીના પિંજરાને એણે ટ્રાન્સફોર્મ કરીને બદલું અને તેના અંગ ઉપાંગોને જ્યારે સમાધિમાં દેહસ્થ કરીને સમાધિમાં મૂકવામાં આવ્યા છે ત્યારે એ સમાધિમાંથી આજે પણ એ વાઇબ્રેશન્સ પ્રાપ્ત થાય છે જે ડૉક્ટર રાધાકૃષ્ણને અનુભવ્યા, ચક્રવર્તી રાજગોપાલાચાર્યએ અનુભવ્યા, ડૉક્ટર સીવી રામને અનુભવ્યા, ડૉક્ટર જગદીશચંદ્ર બોઝે અનુભવ્યા, અબ્દુલ કલામે અનુભવ્યા, જગતના અનેક માનધાતાઓએ, રવિન્દ્રનાથ ટાગોરે અનુભવ્યા અને રવિન્દ્રનાથ ટાગોરે તો શ્રી અરવિંદના ચરણોમાં પ્રણામ કરતાં કરતાં નોબેલ પારિતોષિક મળ્યા પછી માતાજીના પણ દર્શન કર્યા એ વાઇબ્રેશન અનુભવતા, અને શ્રી અરવિંદના પણ સદેહે દર્શન કર્યા અને દર્શન કરીને રવિન્દ્રનાથ ટાગોર પોતાનું નોબેલ પારિતોષિક શ્રી અરવિંદના ચરણોમાં સમર્પિત કરે છે અને સમર્પિત કરે છે ત્યારે દુનિયાએ જેને ગુરુદેવ ટાગોર કહ્યા, જર્મનીએ જેનું સન્માન કરીને એને ગુરુદેવ કહ્યા, એ રવિન્દ્રનાથ ટાગોર શ્રી અરવિંદના ચરણોની અંદર સમર્પિત થાય છે અને સમર્પિત થઈને શ્રી અરવિંદને પ્રાર્થના કરે છે. મિત્રો છે બંને, આ સખા ભાવ છે, મિત્ર છે તે છતાં બે હાથ જોડીને પ્રાર્થના કરે છે કે હે મહાગુરુ, ગુરુના ગુરુ, હે મહાગુરુ, મારા શ્રી રવિન્દ્રના આપને લાખો પ્રણામ, ભવિષ્યનું ભારત આપની મારફત બોલશે એવી પ્રાર્થના કરી ગુરુદેવ ટાગોરે આ ભવિષ્યના ભારતની વાણી છે જેનું આપણે આચમન કરી રહ્યા છીએ. મિત્રો, વાર્તા નથી, કથા નથી, સાત્વિક મનોરંજન નથી, આત્મનિમજ્જન છે. એ ભાગવત ગતિ માતાજીની કૃપા થકી આપણને બધાને પ્રાપ્ત થાય એવી બે મિનિટ ધ્યાન કરીને માતાજીની પ્રાર્થના કરીને સત્સંગ આજનો સમાપ્ત કરીએ. આનંદમય ચૈતન્યમય સ